शु कहो शोभा अपनी, तमे दिव्य सदा साकार, जोता तमने थाय छे वालम मुझने प्यार। वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम रुजम पूजितम सुरनरोत्तमेर मुदा धर्मनंदन महं विचिंतये। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। बोलो स्वामी नारायण भगवान नी जय। हरि कृष्ण महाराज नी जय। लक्ष्मी नारायण देव नी जय। श्री गोपीनाथ जी महाराज नी जय। वाला भक्तो, प्रेमानंद स्वामी नी महामनोहर कथा भगवान श्री हरि नी कृपा थी आपणे सांभळी रह्या छी। आवा एक ભગવાનના હૃદય સમાં લાડેલા સંતનું જીવનચરિત્ર સાંભળવું એ પણ મોટો લાવો છે। અનેક પ્રસંગો આમાં આપણા હૃદયને હલબલાવી નાખે એવા છે। જિંદગી કેવી હોય, કેમ જીવાય, કેવા કેવા દુઃખ આવે, કેવું કેવું જીવનમાં બને, સંતના જીવનમાં પણ કેવું બધું હોય, ભગવાન સાથે રહેલા સાધુઓને પણ જીવન કેમ જીવાણું, એ બધી જાણવા જેવી બાબતો આમાં ઘણી બધી છે। વાલા ભક્તો, જે કાંઈ આ બધું કરીએ છીએ એનું ફળ તો ભગવાનમાં હેત થાય, આપણા ધર્મ જ્ઞાન વૈરાગ્ય દઢ થાય, ન પડતું હોય એ પડે, ન છૂટતું હોય એ છૂટે, ન સમજાતું હોય તે સમજાય, અને ભગવાન વધારે વધારે સાંભળે, આટલું જ છે। આ ચાર ફળ છે। ન પડતું હોય એ પડે, આને ધર્મ દ્રઢ થયો કહેવાય, ન છૂટતું હોય એ છૂટી જાય, આને વૈરાગ દ્રઢ થયો કહેવાય, ન સમજાતું હોય એ સમજાય, આને જ્ઞાન દ્રઢ થયું કહેવાય, અને ભગવાન વધારે સાંભળે એને ભક્તિ દ્રઢ થઈ કહેવાય। આ ચાર વાનાની દ્રઢતા કરવી એ મનુષ્ય જન્મ ધરીને કરવા જેવી બાબત છે, અને એ ચાર વાના સંપૂર્ણ થાય અને એકાંતિક ધર્મ સિદ્ધ થયો કહેવાય, અને એકાંતિક ધર્મ સિદ્ધ થાય એની આત્યંતિકી મુક્તિ થાય, અર્થાત તેને સદાય ભગવાનની સાથે રહેવા મળે। પ્રેમાનંદ સ્વામી જેવા મહાસંતના આખ્યાનના માધ્યમે આપણે આપણા એકાંતિક ધર્મને મજબૂત કરીને મહારાજની સેવામાં સદા રહેવાય એવા બનવું છે, એવા ઠરાવ સાથે આ કથાને પ્રેમથી સાંભળી હૃદયમાં વાગોળીને એમાંથી જે કંઈ સાર આપણા જીવનમાં અપનાવવા જેવો હોય, વર્તનમાં લેવા જેવું હોય, એને દરેક ભક્તોએ લેવું। બપોર પછીની આજની આ જ્ઞાન યજ્ઞની અંતિમ સભાને આરંભ કરતા પહેલા ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન ભગવાનના નામ સ્મરણ ધૂન દ્વારા કરીએ। સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
વાલા ભક્તો, વિક્રમ સંવત 2067ની શ્રાવણ વદ જન્માષ્ટમીનો આજ પવિત્ર દિવસ છે. બપોર પછી આપણે પ્રેમાનંદ સ્વામીના આખ્યાનને આગળ વધારીશું. પવિત્ર તીર્થધામ વળી રૂડુ રૂપાળું ઉતાવળી નદીનું ક્ષેત્ર એના કિનારે બેસીને મહારાજને સંભાળવાનો અવસર છે. ભગવાન અને સંતના પ્રેમના અરસપરસ જે રૂડા રૂપાળા સંબંધ છે એની કથાઓ સાંભળીને આપણે આપણું જીવન ધન્ય બનાવીએ. એક દિવસ વૈરાગ્યમૂર્તિ નિષ્કળાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામીને મળવા ગયા. ઓહો, આવો આવો નિષ્કળાનંદ સ્વામી, આવો લો આય આસને બેહ. સ્વામી શું સેવા કરું? અરે પ્રેમાનંદ સ્વામી, હું તો આપની પાસે પ્રેમ ભક્તિ માણવા આવ્યો છું. વૈરાગ તો થોક બનશે પણ એમાં શાંતિ ન થાય ને સ્વામી? શાંતિ તો તમારા જેવા પ્રેમી સંત પાસે બેસીએ ને મહારાજમાં પ્રેમથી તરબોળ થઈ જઈએ એમાં જ થાય છે. પ્રેમાનંદ સ્વામી, મારા સાથેનું કોઈ એવું સંભાળનું હોય તો મને સંભળાવો. નિષ્કળાનંદ સ્વામી, એક અલૌકિક પ્રસંગ છે. એમ? હા. એકવાર મહારાજ અચાનક અડધી રાત્રિએ મારી ઓળીએ પધાર્યા. અડધી રાત્રે? બરોબર અડધી રાત્રે. અરે પ્રેમાનંદ સ્વામી, ધનભાગ તમારા. મહારાજ રાત્રે તમારે ત્યાં આવ્યા પછી શું થયું? નિષ્કળાનંદ સ્વામી, હું તો મહારાજની કીર્તન ભક્તિમાં ત્યારે તલ્લીન હતો, તેથી મને કોઈ ખ્યાલ જ નહીં. મહારાજ આવ્યા પણ તમને ખબર નહીં? ના. લે આલે, પણ પછી તમને ખબર ક્યારે પડી? હું તો કીર્તન ગાતો રહ્યો, મહારાજ મારી ઓડીએ આવીને મારા કીર્તન સાનામાના સાંભળતા રહ્યા. હવાર પડવા આવી, તમે હવારો હવાર કીર્તન ગાયા. બહુ સુખ આવતું હતું, પછી મેલાણું જ નહીં. પછી હવાર પડતા મને ખબર પડી કે મહારાજ આવ્યા હતા અને મહારાજનું મારાથી કાંઈ સ્વાગત ન થયું. નિષ્કળાનંદ સ્વામી, મને દિલમાં બહુ દુઃખ થયું, તેથી સ્વાગત કરવાની મારા અંતરની આશા એમનામ હૃદયમાં ઘોળાયા કરતી હતી, ઘોળાયા કરતી હતી. પછી પ્રેમાનંદ સ્વામી, પછી તો નિષ્કળાનંદ સ્વામી મારી અંતરની અંતરિયામીએ જાણી. એકવાર મહારાજ ગઢડામાં અક્ષર ઓડીમાં બિરાજમાન હતા અને હું પણ ત્યાં હતો. એ સમયે જીવબા, લાડુબા, રાજબા વગેરે બહેનો મહારાજ પાસે આવ્યા અક્ષરવાડીમાં. હા, અને મહારાજ પાસે આવ્યા અને એક એણે પ્રશ્ન કર્યો બહેનોએ. હા, શું કર્યો? એમણે કહ્યું, હે પ્રગટ પુરુષોત્તમ, હે અમારા નાથ, તમે ધામમાંથી અહીં આ લોકમાં શા માટે પધાર્યા છો એ અમને કહો. મહારાજ કે, કેમ તમને એમાં કંઈ ખબર જ નથી? મહારાજ, આમાં એવું છે કે તમારી અનેક પ્રકારની લીલા અને વાતો સાંભળીને અમને કાંઈ નક્કી જ નથી થતું કે તમારો મૂળ આશય હેતુ શું. ક્યારેક તમે રંગોત્સવ કરો ને, ક્યારેક તમે રાસોત્સવ કરો ને, ક્યારેક તમે જ્ઞાનની વાતો કરો ને, ક્યારેક તો તમે કોકને બહુ પ્રેમથી બોલાવો ને ભેટો ને એટલા બધા વારી જાઓ ને, ક્યારેક તો ઓલી ખીજાઈ જાઓ છો ને કોકને કાઢી મૂકો છો. આ બધી વિધવિધ તમારી લીલાઓમાં અમે બહેનો ઓછી બુદ્ધિ એટલે ભૂલા પડીએ. અમે બધી બહેનોએ અંદરો અંદર ચર્ચા બહુ કરી પણ અમારાથી તો કાંઈ નિરાકરણ થયું નહીં. પછી બધી બહેનો કે આલોન માથાકુટ મેલોન પડી, ભગવાનને જ પૂછી આવીએ એમનો હેતુ શું છે પ્રગટ થવાનો, એટલે અમે બધી આવીએ છીએ એમ. હા પ્રેમાનંદ સ્વામી, પછી મહારાજે જવાબ હું આપ્યો. કહું છું નિષ્કળાનંદ સ્વામી, એ વાત અજબ ગજબ છે એમ. હા, મારા કાળજામ કોરાઈ ગઈ છે. આ તો તમે મને કીધું ને કે મહારાજનું હારામારું કાંઈક સંભાળણું હોય કયો, એટલે તમ જેવું પાત્ર કોણ મળે, આજ રીજીન કહું છો. હા, એવી સરસ વાત મહારાજે એ બહેનોને કરી, પછી મને આ વાત કાવ્યમાં લખવાની ઈચ્છા થઈ. પણ કાવ્યમાં કેમ લખવી એ વળી પછી ગૂંચવણી બીજી ઊભી થઈ. ઓલી મહારાજ મારી ઓડી આવ્યા ને સ્વાગત થયું નહીં એ તો ઘોળાતું જ હતું,
પાછો આ નવો પ્રસંગ બન્યો ને એ વાત કાવ્યમાં ગૂંથવી હતી, પણ કેમ ગૂંથવી, કયો રાગ લેવો, કેટલા પદ કરવા, કેમ રજૂઆતને લેખન કાર્ય કરવું, એ ગોસવણીમાં પડ્યો. પછી તો નિષ્કળાન સ્વામી હું વિચારમાં ને વિચારમાં હતો, ત્યાં જ મારા અંતરની આ બંને મૂંઝવણને ભાવ જાણીને અંતરયામી વાલો સામે ચાલીને મારી ઓળીએ પધાર્યા. પછી મેં તો અતિ હેતથી મહારાજને બોલાવ્યા, આવો આવો નાવલિયા વર આવો. હે નિષ્કળાન સ્વામી, તે વખતની મહારાજની અદ્ભુત શોભા જોઈને હું તો આભો થઈ ગયો. એમ કેવી શોભા હતી? અરે મહારાજે ગુલાબનો કંઠમાં હાર પહેર્યો તો. હે હા, એટલા બધા શોભતા હતા. મેં તો વંદન કરીને ઓવારણા લીધા, પ્રેમથી સુંદર ચાકડો આપ્યો, એના ઉપર પ્રગટ પ્રભુને બિરાજમાન કર્યા. પછી મેં મહારાજને પગે લાગીને કીધું, પ્રભુ ક્યાં હતા અને ક્યાંથી આવ્યા વગેરે વગેરે સમાચાર પૂછ્યા. તે સમયે મહારાજના અંગો અંગ ઉપર સુંદર શણગાર. પછી મારા મનમાં એમ થયું કે આ ભાવનું પદ બનાવવું અને ઓટોમેટિક મારે કેમ રજૂ કરવું ને શું કરવું એ બધું જ ભગવાને ઉજાડી દીધું. સ્વાગત સન્માન થઈ ગયું અને મેં તો પદ શરૂ કર્યું. આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલ્પેલ, આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલ્પેલ, આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલ્પેલ, આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલ્પેલ. મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો છે, મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો છે, ભાઈ મેં બોલાવ્યા રે હે સુંદર છોગા વાળો છે, ભાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો છે. આજ મારી અવિનાશી અલ્પેલ, આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલ્પેલ, પધાર્યા અવિનાશી અલ્પેલ, પધાર્યા અવિનાશી અલ્પેલ. આ રીતે મોહનવર મારી ઓરડીએ પધાર્યા. પ્રીતમ પ્રાણ શ્રીહરિના એ વખતના આબેહૂબ સ્વરૂપનું વર્ણન સ્વામી મેં બે પદમાં લખ્યું. પછી મહારાજે મને કહ્યું, પ્રેમ સખી હાલો જમવા. મહારાજ કેમ? મહારાજ મારે રોજ ચાર પદ રચીને પછી જમવાનું એવો નિયમ છે, તમે જ આપ્યું તો ભૂલી ગયા કે નથી લખાણા ચાર પદ? ના મહારાજ, બે લખાણા તમારું સુંદર સ્વરૂપને શણગાર જોઈને ને બે પદ બાકી છે. નિષ્કળાન સ્વામી એમ મેં મહારાજને કીધું ને ત્યારે મહારાજ મને કહે, સ્વામી મોટી બા વગેરે બહેનોને અમે જે વાતો કરીને પહેલો પ્રશ્નનો ઉત્તર, તો એ તમે ત્યાં અમારી પાસે નહોતા બેઠા? બેઠો તો ને, ત્યાં તમે એ વાત સાંભળી હતી ને, એ લખીને પદો બે પૂરા કરો. મહારાજ મારે એ જ લખવાની ઈચ્છા હતી, પણ મગજ કામ કરે નહીં તમારી મોટીયું મોટીયું વાંચું ને અમારું નાનકડું મગજ. એમ છે વાત એમ છે. ત્યારે મહારાજ કહે, તો પછી સ્વામી લ્યો અમે બોલતા જઈ અને તમે લખવા માંડો. એવું? હા નિષ્કળાન સ્વામી, પછી મહારાજ એ વાત મને કરવા લાગ્યા અને હું પદમાં લખવા લાગ્યો. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, મારે એક વાર તારે સૌને સંભળાવ્યાનું છે માન, મારે એક વાર તારે સૌને મારે એક વાર તારે સૌને સ
મહારાજ બોલતા ગયા, મેં બે પદ લખ્યા. સ્વામી જુઓ આ ચારેય પદ. નિષ્કળાનંદ સ્વામીએ તો આંખી અડાડ્યા. પ્રેમાનંદ સ્વામીની જીવન મૂડી જેવી આ અદ્ભુત સ્મૃતિ હતી એ વાત તેમણે અહોભાવ સાથે નિષ્કળાનંદ સ્વામીને કરેલી. પ્રેમાનંદ સ્વામીની પ્રેમ ભક્તિના દર્શન કરાવતા આ પદો આજે સત્સંગમાં ઘેર ઘેર ગવાય છે. કોઈ પણ સાધુને તમે તમારે ઘેરે પધરામણીએ લઈ જાઓ તો તમારા બારણામાં પગ મૂકતા સાધુ શરૂ કરી દે, આજ મારે ઓર. આમ તો ગાવાનું તેથી તમારે હોય, પણ હવે તમને ફાવે ન ફાવે સાધુને તો બધું આવું આવડે. પછી હરિભક્તોય બધા આજે આ પદને કંઠે કરીને સંતો આવે ત્યારે ગાવા માંડે છે અમારી હારે હારે. એક એક વાત અદ્ભુત છે. હવે વડતાલની ફૂલ વાળીએ રે હિંડોળો આંબાની ડાળ, આ પદ પણ અદ્ભુત સ્મૃતિ અને ઇતિહાસની સાક્ષી છે. ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં જેથી બાર બારણાના હિંડોળે ઝૂલ્યા તે સમયે ભગવાન સ્વામિનારાયણની એ શોભા ને એ પરમાત્માની અદ્ભુત છટા ને એ છડીએ કરીને હાર લેતા ને એ શણગાર પહેરાતા ને એ સંતો હિંચકા નાખતા ને આનંદ સ્વામી આરતી ઉતારતા ને આ બધી લીલા નજરે જોઈને કવિ હૃદય એનું વર્ણન કર્યા વગર રહી શકે. બોલો તમારું શું કહેવું છે? વડતાલની ફૂલવાળીએ હિંડોળો આંબાની ડોળ, કીર્તનો બધા ગાવા રહેવું ને તો સાંજે પૂર્ણાવતિ નહીં થાય. સ્વામીએ તો બહુ પદો લખી નાખ્યા છે, આશરે 7000 જેટલા. હું તો તમને એક એક કડીનો હવાદ અને તે કયા વખતે કેમ બનેલું એનો ઇતિહાસ કહેતો કહેતો આગળ જાઉં છું, પછી અમુક પદ લેશું. એક દિવસ શ્રી હરિએ વડતાલમાં જોબન પગીની મેળીએ પ્રસન્ન થઈને સંત હરિભક્તોની સભા કરાવી. બરાબર જ્યારે અડધી રાત ગઈ ત્યારે શ્રી હરિએ મુક્તાનંદ સ્વામીને કહ્યું, મુક્તાનંદ સ્વામી, એ સ્વામી શું મહારાજ, તમે દોકડ અને સરોદ વગાડીને કીર્તન ગાન કરો, કીર્તન ગાઓ સ્વામી. અને સ્વામી પગમાં ઘૂઘરા બાંધીને જેને નૃત્ય કર આવડતું હોય ને એને મારે આજ નૃત્ય કરાવવું છે. સંતો તમારામાંથી પગે ઘૂઘરા બાંધીને નૃત્ય કરતા કોને કોને આવડે છે? કોને કોને પગે ઘૂંઘરા બાંધીને નૃત્ય કરતા આવડે છે? આજ અમને તમે પગે ઘૂંઘરા બાંધી નાચી દેખાડો. પ્રભુ આવું બોલ્યા. બોલો આ નટખટ વાલો ગમે ત્યારે ગમે ઈકડમ ટીકડમ ઊભું કરે, હો હું જોઉં કે તમે કેવું નૃત્ય કરો છો. હા મારે જોવું છે કે સંતો તમને નાચતા કેવું આવડે છે. લેવા સ્વામિનારાયણ ભગવાનને આવાય શોખ કે તમને નાચતા કેવું આવડે, જરાક બતાવો જ હોય. હવે મહારાજ પોતે નાચી લેતા અને સંતોને નચાવતા, મીરાબાઈ નાચતા, ચૈતન્ય મહાપ્રભુ નાચતા, મુક્તાનંદ સ્વામી તો 80 વર્ષની ઉંમરે પગે ઘૂઘરા બાંધી નાચતા. આ નાચગાનનું તો ભક્તિ ગ્રંથોમાં અને શાસ્ત્રોમાં અને આધ્યાત્મિક માર્ગમાં પહેલે થયેલું આવે છે. ભગવાન શ્રી હરિએ આ માર્ગને કાંઈક હારો જાણીને એમનામ ચાલુ રાખ્યો. ભગવાન શ્રી હરિ કહે છે, નાચી દેખાડો મહાત્માઓ,
તમને કેવું નાચતા આવડે છે? એ જ વખતે ભગવાન સ્વામી નારાયણનો પડ્યો બોલ કોણ ઝીલે છે એમ હોવની માંડી નજર ફરવા. તે વખતે સંતોએ શ્રીહરિને પ્રસન્ન કરવા માટે વાજિંત્ર વગાડીને કીર્તન ગાન કર્યું અને જેને નૃત્ય આવડતું હતું તે સંત નૃત્ય કરવા લાગ્યા. પણ આધાન સ્વામી કહે છે કે એક વાત મને કહી દેવા દો. હાવ પ્રથમ ઊભા થયા હતા તેદી પ્રેમાનંદ સ્વામી, ભગવાન પ્રગટ પુરુષો, તમને ખુશ કરવા માટે પ્રેમ સખીએ હવની પહેલા પગે ઘોઘરા બાંધીને ઠુમક રૂમક ઝુમક નાચ ગાન શરૂ કર્યું. તે દેખીને સુખદાયક શ્રી હરિ ઘણું રાજી થયા. પછી મુક્તાનંદ સ્વામીએ પગમાં ઘૂઘરા બાંધ્યા. શ્રી હરિએ તે વખતે જે એક ભારે માયલો સ્વાનેરી રેંટો હતો તે મુક્તાનંદ સ્વામીને ઓઢાડી દીધો. પછી સ્વામી નૃત્ય કરવા લાગ્યા. ખબર નહીં રેંટો હેઠો પડી ગયો છે. સ્વામી એના ઉપર પગ માંડ્યા મૂકવા, તે જોઈને અનંત કોટી બ્રહ્માંડના પતિ શ્રી હરિ અપરંપાર રાજી થયા અને તે સમયે મધુર વચન બોલ્યા કે નર્તક લોકોના જેટલા નૃત્ય છે તે બધા મુક્તાનંદ સ્વામીના નૃત્યની આગળ સૂર્યની આગળ તારા હોય એવા છે. નાચવામાં મોટી ઉંમરના મુક્તાનંદ સ્વામી નંબર 1 નીકળ્યા. પણ ભગવાન સ્વામિનારાયણ આવી બધી લીલા કરતા અને સંતો નાચીને પણ એમને રાજી કરી લેતા આવું આપણા સંપ્રદાયના ગ્રંથોમાં સોનાના અક્ષરે લખાણું છે. વળી એકવાર શરૂઆતના દિવસોમાં સ્વામીને ઘેલા નદીને કાંઠે મહારાજે ભજન કરવાની આજ્ઞા કરેલી ને વાજિંત્રો બધા મુકાવી દીધેલા, ત્યાં મહારાજ એકવાર ઘેલા કાંઠે સ્વામી હતા અને ન્યાથી નીકળ્યા. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને જોઈને તેદી પ્રેમાનંદ સ્વામીએ મનમાં એક પદ રચેલું અને પછી એને શબ્દ સ્વરૂપ આપી દીધેલું. એ પદ છે આ: નૈણામાં રાખું રે, નૈણામાં રાખું રે નાથજીને, જતન કરીને મારા નૈણામાં રાખું. ત્યારે મહારાજની મૂર્તિને નેત્રમાં ધારવાની આ સાધુએ આખી જિંદગી વાત કરી. ઘણા પદો એવા છે કે તમને મારા નેણામાં રાખું એમ. બીજા બધા સંતોએ મનમાં રાખું, દિલમાં રાખું, પણ પ્રેમાનંદ સ્વામીએ તો આંખમાં જગ્યા આપી. નેણામાં રાખું રે, નેણામાં રાખું રે નાથજીને, જતન કરીને મારા. ભલાજી મેરો કંગના અને બાલાપન મેં બૈરાગન કર દીની
આજે પદો છે એ કેવી લીલામાંથી ઉત્પન્ન થયા એ ઇતિહાસ આપની આગળ કહું છું. જેતપુરના જીવા જોશીની દીકરી રામબાઈ હતા. ખેતરામાં કામ કરતા કાં તો છાણા વીણતા, કીર્તન ગાતા હતા, એમાં ભગવાન સ્વામિનારાયણ અને સખાઓ ન્યાથી ઘોડે સવાર થઈ નીકળ્યા. અદ્ભુત વાત છે, ભગવાન સ્વામિનારાયણે એમને દર્શન દીધા. મહારાજ બહુ રાજી થયા. રામબાઈ આમ પગે લાગ્યા, હાથમાં બંગડીઓ ખખડી. ભગવાન સ્વામિનારાયણ કે, રામબાઈ તો કે આ મહારાજ તો કે ભગવાન ભજવા હોય એને વળી આવા તાલ શા કામના, હે કા વળી હોનાની બંગડીઓ ફંગડિયું. એટલે રામબાઈએ બંને બંગડીઓ કાઢી અને ફેંકીઓ. એમાં ભગવાન સ્વામિનારાયણે એક બંગડી લઈ લીધી એમ કહે છે. એ વાતને તો સમય થઈ ગયો છે. ભગવાન ગઢડે આવીને મોટી બાને એ બંગડી આપેલી ને વાતય કરેલી કે આજ તો આવું બન્યું. આ લીલા સંતોએ જાણી, પ્રેમાનંદ સ્વામીને ખબર પડી, એટલે પ્રેમાનંદ સ્વામીએ આ લીલાના પદો બનાવેલા. અને એકવાર ગઢડામાં સભામાં મહારાજની આગળ સ્વામી પદ ગાતા હતા. ભલાજી મેરો હો, ભલાજી મેરો કંગના નિકારી ગયો રે, કદમ કી કુંજ મે કદમ કી. મારી બંગડીઓ કદમની કુંજમાં કાઢી ગયો. કંગનાની કારી કારી મોય દીની, કંગનાની કારી કારી મોય દીની, કંગના કી કારી કારી મોય દીની, કંગનાની કારી કારી મોય દીની. નાહક મોસુ હો, નાહક મોસુ જગ રો મચાય દયો રે, કામ કી ગુંજ મે સ્વામીએ ભગવાન શ્રી હરિ સામે અંગોલી નિર્દેશ કર્યો. પ્રેમાનંદ કો નાથ સાવરો, પ્રેમાનંદ કો મહારાજ ચમક્યા સાવરો, પ્રેમાનંદ કો નાથ સાવરો, પ્રેમાનંદ કો નાથ સાવરો. સ્વામી, હે પ્રેમાનંદ સ્વામી, અમે આવું કેદી કર્યું છે તે આવી અમને ગાળો દો છો? મોટી બાને એમ થયું કે આવા પ્રેમાનંદ સ્વામી જેવા સાધુને મારા સભામાં આવું કે ઠીક નહીં. અલિયા દોડ વાલી બંગડી લે, નહીતર આ તો કેટલું વટશે. બાઈઓની સભામાંથી મહારાજ બેઠા હતા એ બાજુ બંગડી દેડવી દાડાડાડાડ કરતી. ભગવાનના પગમાં આવીને હોનાની બંગડી પડી. મહારાજે આમ જોયું, પછી પ્રેમાનંદ સામું જોયું, એ મહારાજને સ્મૃતિ થઈ. પછી મહારાજ પ્રેમાનંદ સ્વામીની સામું જોઈને મંદમંદ હસ્યા, પછી કાંઈ બોલ્યા નહીં. આવા ચાર પદ રચ્યા છે. અને પછી પણ પ્રેમાનંદ સ્વામીએ આ લીલાના બાલાપન મેં બૈરાગન કર દીની એ ચાર પદ લખ્યા. કેમ જે કે જેતપુરના રામબાઈ યાને કે જીવા જોશીની દીકરી કડવીબાઈ અંતે ત્યાગી થઈ ગયા. અને ત્યાગી થયા પછી મહારાજે એનું નામ રામબાઈ પાડ્યું હતું. એને નાનપણમાં મહારાજે ત્યાગી કરી દીધી
એ લીલા પ્રેમાનંદ સ્વામી આવી લખી છે. બાલાપન મે બૈરાગન કર દીધી, બાલાપન મે બૈરાગન કર દીધી, કર કર પ્રીત મીત બાલાપન મે, કર કર પ્રીત મીત બાલાપન મે, કર કર પ્રીત મીત બાલાપન મે, કર કર પ્રીત મીત બાલાપન મે. આ રીતે ચાર પદ બનાવ્યા, ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થયા. એ જ રીતે શ્રીહરિએ લોયામાં શાકોત્સવ કર્યો, તે શાકોત્સવની લીલાના સુંદર છ પદ રચ્યા છે. વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નૈણે નિરખ્યા કરતા સુંદર શાક જો, દ્વાદશ મણ એ કાક્ષર તો વઘારમાં, જોવા આવ્યા શિવ બ્રહ્માતજી નાક જો. એકાક્ષર એટલે ગી. વળી વડોદરામાં ભગવાન સ્વામિનારાયણ પધારા, તારે એ જ ભવ્ય સવારીને સ્વાગતને સયાજીરાવ સરકારનો ભાવ ને આ બધું જોઈને ભક્ત હૃદય કવિ કાંઈ વર્ણન કર્યા વગર રહી શકે નહીં. વડોદરાની પ્રેમાનંદ સ્વામીની લાવણી બહુ પ્રસિદ્ધ છે. પધારે વટ પતન સ્વામી, પધારે વટ પતન સ્વામી, પધારે વટ પતન સ્વામી. આ પદો 20 જેટલા બનાવ્યા. ભગવાન સ્વામિનારાયણે જેટલા નાના મોટા ઉત્સવો કર્યા તે તમામ પ્રસંગોની ચીર સ્મૃતિ માટે સ્વામીએ સૌથી વધુ મહારાજની મૂર્તિના પદો રચ્યા છે. આવા અનેક ઐતિહાસિક પદો સ્વામીના જીવન સાથે સંકળાયેલા છે. વાલા ભક્તો, એકવાર ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ પધાર્યા અને ત્યાં રોકાયા, નિત્ય સભા થાય, સંગીત સાથે ધૂન કીર્તન થાય અને પુરુષોત્તમ નારાયણ જનતાના ઉદ્ધાર માટે રૂડો રૂડો ધર્મોપદેશ આપે છે. ગામના ભાવિક નાગરિકો સભામાં આવે, એક દિવસ શહેરના નામાંકિત સંગીતકારો સભામાં આવ્યા. શ્રીહરિએ તેમનું સન્માન કર્યું, સંગીત ગાન કરવાનું કહ્યું, તેઓએ સંગીત ગાન કર્યું. ત્યારબાદ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય દેવાનંદ સ્વામીએ સંગીત ગાન કર્યું. તે સાંભળીને આગંતુક અમદાવાદના સંગીતકારોએ એમ કહ્યું, સ્વામીશ્રીની ગાયકી મધ્યમ કક્ષાની છે. ત્યારે ભગવાન શ્રીહરિએ સંગીતકારોને કહ્યું, અમારા સંતોએ પદ્ધતિસર સંગીત વિદ્યાનો અભ્યાસ કરેલ નથી, તેમાં આ સંતો પાસે રહીને સંગીત વિદ્યાનો અભ્યાસ કરે છે. અમારા બીજા સંત છે તે સંગીત ગાનના અભ્યાસી છે, તેનું સંગીત ગાન તમે જરાક સાંભળો, એમ કહીને પ્રેમાનંદ સ્વામીને ગાન કરવાની આજ્ઞા કરી. સ્વામીએ શાસ્ત્રીય પદ્ધતિથી ઉત્તમ પ્રકારે આલાપ કરી સંગીત ગાન કર્યું. તે સાંભળી સભામાં ઉપસ્થિત સંગીતકારો ખુશ ખુશ થઈ ગયા.
સ્વામીના માંડ્યા વખાણ કરવા ભગવાન સ્વામિનારાયણે તે સંગીતજ્ઞોનું ભારે સન્માન કર્યું અને પોતાને પોતાના કંઠમાં ધારેલો જે હાર હતો તે કાઢી અને પ્રેમાનંદ સ્વામીને પહેરાવ્યો. ભગવાન શ્રીહરિ બહુ રાજી થયા. એક વખત ભગવાન શ્રીહરિ પંચાળામાં અતિ બીમાર થયા હતા, તેથી અંજળ મહારાજના પેટમાં ટકતું નહોતું, ખાવું ભાવતું નહોતું, શરીર હાવ અશક્ત થઈ ગયું હતું. હવ ને એમ હતું કે મહારાજ નહીં દેહ રાખે. બધા ઉદાસ થઈ ગયા. સંતો ભક્તો ભાઈઓ બાઈઓ પ્રભુને રડીને પ્રાર્થના કરે કે મહારાજ કાંઈક જમો, થોડુંક જમો તો સારું, જમશો તો ભોજનમાં રુચિ થશે, જમો તો ખરાબ. વળી એક વિપ્ર લાડકીબા હતા, ભગવાનને બહુ વાલા ને ભગવાન એને બહુ વાલા. એમણે કહ્યું કે મહારાજ તમે અહીં નહીં જમો તો આ સંતો કે સત્સંગી ભાઈઓ બહેનો કોઈ જમશે નહીં, પ્રભુ જમો મારા નાથ જમો, પણ મહારાજ કાંઈ જમે જ નહીં. પ્રેમાનંદ સ્વામીને એમ થયું કે આ તકે હું પરમાત્માને વિનંતી કરું, કેમ જે બધા સંતો ભક્તો ભાઈઓ ભાઈઓ આજે દુઃખી છે, પ્રભુ જમતા નથી, બહુ ઉદાસ થઈ ગયા છે. પ્રેમાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા, બે હાથ જોડ્યા, હે પરમાત્મા, હે દયાળુ, આમ કાં કરો, કૃપા કરો, તમારે લઈને બધાઈ છે, તમે સુખી તો હોવ સુખી, તમે આનંદમાં તો હોવ આનંદમાં, તમે જમો તો હોવ જમે, તમે રાજી તો હોવ નાચે, માટે મહારાજ દયા કરીને જમો, પ્રભુ અમારા ઉપર કૃપા કરો, અમારી કાંઈ ભૂલ થઈ હોય તો આપ જે કહો તે પ્રાયચિત કરીએ, પણ આપ આમ ઉદાસ થઈને જમવાનું છોડી ન દો. સ્વામી મને જમવાનું ભાવતું જ નથી. મહારાજ શરૂ તો કરો, ભાવશે, નથી ભાવતું મહારાજ તમને જમવાનું ભાવે એવો કાંઈ ઉપાય છે? અમે શું કરીએ તો તમારી ભૂખ ખુલે ને તમને ભાવે? પ્રેમાનંદ સ્વામી એક કામ કરો તો. કયું કામ બોલો, ગમે એવું કઠણ હશે તોય કરશું. ના સ્વામી, એવું કઠણ કાંઈ નથી, તમારા પ્રેમ આગળ તો અમે બહુ જ રીઝી જઈએ છીએ. સ્વામી જો તમે જયદેવ કૃત ગીત ગોવિંદનું ગાન કરો તો અમે જમીએ. તે સાંભળીને પ્રેમાનંદ સ્વામીને આનંદ થયો, વાહ મારે વાલે લીલા અદ્ભુત કરી, હે મહારાજ મને કાંઈક યશ આપી દે, હે મોટો ગાવ મહારાજ ગાવ, તમે કોઈ ગાવ. તરત જ પ્રેમાનંદ સ્વામીએ આનંદમાં આવીને સીતાર લીધો. પુરુષોત્તમ નારાયણની આગળ સ્વામી સીતાર વાદન કરી અને જયદેવ કૃત ગીત ગોવિંદનું ગાન કરવા લાગ્યા છે. અદ્ભુત ગાન કર્યું મધુર સ્વરે હો. વાગ દેવતા ચરિત ચિત્રિત ચિત્ત સાધમા પદ્માવતી ચરણ ચારણ ચક્રવર્તી શ્રી વાસુદેવ રતિ કેલી કથા સમેતમ એતમ કરોતિ જય દેવ કવિ પ્રબંધમ એતમ કરોતિ જય દેવ કવિ પ્રબંધમ યદિ હરિ સ્મરણે સરસમ મનો યદિ વિલાસ કથા સુકુતુહલમ મધુર કોમલ કાંત પદાવલિમ શૃણુ તદા જય દેવ સરસ્વતી. આ ગીત ગોવિંદના બે શ્લોક તમને ગાય સંભળાવ્યા. ભગવાન સ્વામિનારાયણને પ્રેમાનંદ સ્વામીએ આખું સંભળાવી દીધું. આ સાંભળીને ભગવાન શ્રીહરિ અતિ પ્રસન્ન થયા અને પછી કહ્યું કે હવે અમારી ભૂખ ઉગડી. લાડકીબા કે હા મહારાજ, લાવો થાળ કે લ્યો પ્રભુ. ભગવાન સ્વામિનારાયણ જમ્યા છે, ઉદાસી ગઈ છે અને આખા સત્સંગમાં આનંદ આનંદ થયો. ભાઈ ભાઈઓને એનો યશ પ્રેમાનંદ સ્વામીને મળ્યો અને થાળની પ્રસાદી ભગવાન શ્રીહરિએ પ્રેમાનંદ સ્વામીને આપી અને પછી મહારાજે બીમારીનો ત્યાગ કર્યો. આવા અનેક ઐતિહાસિક પ્રસંગો સ્વામીના જીવન સાથે સંકળાયેલા છે.
ભગવાન સ્વામિનારાયણને પોતાના પ્રગટ પ્યારા વાલા સંતોના પ્રગટ કીર્તનો ઉપર બહુ પ્રેમ હતો. મહારાજના મનમાં એવું નહોતું કે પૂર્વે ભૂતકાળમાં મોટા મોટા એ પદો બનાવ્યા હોય એ જ ગવાય, હાલના કોઈ કવિઓને ભગવાનમાં ભાવ હોય ને એણે કાંઈ પદ રચ્યું હોય તો એ ન ગવાય, એવું મહારાજના દિલમાં નહીં, બિલકુલ નહીં. મહારાજ તો માતાજીના ગરબા સાંભળે, મહારાજ તો સુરદાસના, મીરાબાઈના, નરસિંહ મહેતાના બધાના પદો સાંભળતા. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ અતિ રાજી થઈને તે પ્રગટ સંતના પદો આજ્ઞા કરીને પરમહંસો પાસે ગૌડાવતા કે તમારું કરેલું ગાવ સ્વામી. વચનામૃત અંત્યના 31માં સુરદાસનું હરિ મેરે હાલર કી લકરી સંતો પદ ગાતા હતા. એ પદ પૂરું થયું ત્યારે મહારાજે કહ્યું, જમના કે તીર ઠાડો એ પદ ગાવ. પ્રેમાનંદ સ્વામીનું આ પદ અમને બહુ ગમે છે. આમ પ્રેમાનંદ સ્વામીનું પ્રગટ સંતનું પ્રગટ પદ પ્રગટ પ્રભુએ પોતાની સભામાં સંતોને આજ્ઞા કરીને ગૌડાવી લ્યો. જમના કે તીર ઠાડો, સંતો રાજી રાજી થઈ ગયા. અને જમના કે તીર ઠાડો એ પદ પ્રેમથી ઉપાડ્યું અને આમાં આપણે બધાએ મન મૂકી નાચી લેવા જેવું ખરું. જમના કે તીર ઠાડો, જમના કે તીર માખો બલબીર ઠાડો, જમના કે તીર, હે જમના કે તીર ઠાડો, જમના કે તીર માખો બલબીર ઠાડો, જમના કે તીર, હે જમના કે તીર ઠાડો, જમના કે તીર માખો બલબીર ઠાડો, જમના કે તીર, બલબીર ઠાડો જમના કે તીર, હે જમના કે તીર ઠાડો, જમના કે તીર પાકો બલબીર ઠાડો, જમના કે તીર, જમના કે તીર ઠાડો, જમના કે તીર પાકો બલબીર ઠાડો, જમના કે તીર, જમના કે તીર ઠાડો, જમના કે તીર પાકો બલબીર ઠાડો, જમના કે પાકો બલબીર ઠાડો, જમના કે તીર, હે જમના કે તીર ઠાડો, જમના કે તીર પાકો બલબીર ઠાડો, જમના કે તીર, પાકો બલબીર ઠાડો, જમના કે તીર, હે પાકો બલબીર ઠાડો, જમના કે તીર. ¡Gracias!
तीर ठाटो जमुना के तीर पांखो बलबीर ठाटो जमुना के तीर जमुना के तीर ठाटो जमुना के तीर पांखो बलबीर ठाटो जमुना के तीर ભગવાન સ્વામિનારાયણ પોતાના વહાલા સંતોના રચેલા કાવ્યોને આજ્ઞા કરીને પોતે ગવડાવતા અને પ્રેમથી સાંભળતા અને ભેળા ગાતા બહુ માન કરતા
સમય પછી સમય ચાલ્યો જાય છે. સ્વામિનારાયણ ભગવાને સંવત 1886માં કેટલીક માંદગી સ્વીકારી, પછી પોતે ધામમાં જવાનો સંકલ્પ દ્રઢ કર્યો અને તે વાત પણ કોઈને કોઈ પ્રસંગે ભક્તોને મર્મમાં જણાવતા. આ વાત પ્રેમમૂર્તિ પ્રેમાનંદ સ્વામી માટે તો અસહ્ય બની. આ કરુણાપૂર્ણ પ્રસંગે સ્વામીના અંતરમાંથી વેદના ભરેલી આરજુઓ કીર્તન સ્વરૂપે પ્રગટ થઈ. બિસારા ન જાજો મેરે ભીત મિલવા, શરણ જાજો મેરે ભગવાન ભરી મિલવા, બિસારા ન જાજો મેરે ભીત મિલવા, શબ્દે શબ્દે ચિંતાનો અને પ્રેમનો સાગર ગુગવે છે. બિસારા ન જાજો મેરે ભીત મિલવા.
સ્વામિનારાયણ અંતર ધ્યાન લીલા કરશે એવી મોટા સંતોને અને મોટી બહેનોને ખબર પડી ગઈ હતી. એકવાર મોટીબાએ મહારાજને કહ્યું કે મહારાજ, તમે તો તમારું ધાર્યું કર્યા વગર નહીં રહ્યો, નિત્ય તમને જમાડીને હું જમું છું પ્રભુ. બીજું તો ઠીક, પણ આપના અંતર ધ્યાન થયા પછી મારે ભોજનનો થાળ કોને જમાડવો, કોને જમાડીને હું જમું? ત્યારે કરુણા ભીના હૃદયે શ્રીહરિએ કહ્યું, મોટી બા, આપ દિલગીર ન થાઓ, અત્યારની જેમ જ નિત્ય ઠાકોરજી માટે થાળ તૈયાર કરજો, ગોપીનાથજી મહારાજને જમાડજો પ્રથમ, અને પછી પ્રેમાનંદ સ્વામીને જમાડીને તમે જમજો. 500 પરમહંસમાં પ્રેમાનંદ સ્વામી મહારાજને યાદ આવ્યા ને એને જમાડીને તમે જમજો એવું મોટી બાને મહારાજે કહ્યું. વળી મોટી બા, મારા બ્રહ્માનંદને નિત્ય દૂધ પાજો અને અલૈયા ખાચરને હાચવી લેજો. અને ગોપીનાથજી મહારાજની બાજુમાં અમારું હરિકૃષ્ણ મહારાજ રૂપે સ્વરૂપ પધરાવજો. આમ ભગવાન સ્વામિનારાયણે મોટીબાને ચાર ભલામણ કરી અને ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1886ના જેઠ સુદ દશમના બપોરે ગઢપુર અક્ષરધામ સમ ઓરડીમાંથી દેહોત્સર્ગ લીલા કરી. સદગુરુ ગોપાલ સ્વામી વગેરે સંતોની દેખરેખ મુજબ ભગવાન શ્રીહરિના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. બીજે દી સવારમાં પ્રેમાનંદ સ્વામી અક્ષર ઓરડીના દરવાજા આગળ બેસી પ્રભાતિયા ગાવા લાગ્યા. સ્વામીને ખ્યાલ નથી કે મહારાજ તો અંતરધ્યાન લીલા કરી ગયા છે. ભાવ વિભોર આ પ્રેમી સંત કેટલા મહારાજમાં તરબોળને નિમગ્ન હશે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે, મૂર્તિ પ્યારી રે, નાખું મારા પ્રાણ વારી રે. સારંગી લઈ એક પછી એક પદ ગાતા જાય છે. એક કલાક જેટલો સમય થયો. કોઈ સંતને એમ થયું કે સ્વામી ગાતા જ રહેશે. નિત્યના નિયમ મુજબ
પ્રેમાનંદ સ્વામીના મધુર પ્રભાતિયાને સાંભળીને ઉઠનારા આજ પ્રીતમ પ્રાણ નથી એની સ્વામીને ખબર લાગતી નથી, ક્યાં સુધી ગાશે? મારે સ્વામીને જાણ કરવી પડશે. પ્રેમ મગ્ન થઈ ગાતા પ્રેમાનંદ સ્વામી પાસે જઈ ખભે હાથ અડાડીને સ્વામીને જાગૃત કર્યા, પ્રેમાનંદ સ્વામી ક્યાં સુધી ગાશે? મહારાજ ઉઠે ત્યાં સુધી. રોજ મહારાજ ઉઠીને મારી હામું જોઈને હસે છે. સ્વામી, મહારાજ તો કાલે ધામમાં ગયા એટલું કીધું ને ત્યારે ખ્યાલ આવ્યો કે હા. પણ આ વાત સાંભળતા સ્વામીને એવો આઘાત લાગ્યો, તરત જ સ્વામી મૂર્છા ખાઈ અને અક્ષર ઓરડીના દરવાજા પાસે ઢળી પડ્યા. ભગવાન સ્વામિનારાયણને એમ થયું કે મારા વિરહ વિયોગે આ દેહ છોડી દેશે. તરત જ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા, દર્શન દીધા. સ્વામી આમ દુખી ન થઈ જાઓ, ઉઠો, અમે આ સત્સંગમાં સદાઈને માટે છીએ. ત્યારે પ્રેમાનંદ સ્વામીને ધીરજ આવી. આવી રીતે ભગવાન ધામમાં ગયા પછી એમના વિરહમાં ઝૂરતી આ પ્રેમ સખી દિન કાઢે છે. એણે કઈ રીતે પોતાના પ્રીતમ પ્રાણ વિના આ પૃથ્વી ઉપર દિવસો કાઢ્યા હશે એ તો એ જ જાણે. ઘણી વાર અતિ ઉદાસ થઈ જાય ત્યારે ભગવાન સ્વામિનારાયણ દર્શન દઈને વળી પાછા એમને ચાર્જિંગ કરી જતા હતા. ક્યારેક ક્યારેક અતિ ઉદાસી આવે તો મંદિરમાં જઈ ગોપીનાથજી મહારાજની પાસે ગદગદિત ભાવે કીર્તનો બોલતા. મોટી બા પણ ભગવાન સ્વામિનારાયણે ધામમાં જતા પહેલાં જે આજ્ઞા કરેલી તે આજ્ઞા મુજબ જ કાયમ દેવોને થાળ ધરાવીને પ્રથમ પ્રેમાનંદ સ્વામીને થાળ જમાડતા અને ત્યાર પછી બા જમતા હતા. સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી આશરે 25 વર્ષ સંસારમાં રહ્યા. 25 વર્ષ ભગવાન પ્રગટ પુરુષોત્તમ નારાયણની સાથે રહ્યા અને 25 વર્ષ મહારાજ ગયા પછી મહારાજના વિયોગે ઝૂરતા ઝૂરતા એણે કાઢ્યા. સ્વામીએ સૌથી વધુ હૃદય દ્રાવક વિરહના પદો બનાવ્યા છે. સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની પ્રાર્થનાના અને વિરહના પદો જેટલા બનાવ્યા છે એટલા કોઈ નંદ કવિએ નથી બનાવ્યા. ભલી એક પદમાં સ્વામીએ જેઠ સુદ દશમને પૂતના સમાન હત્યારી ગણાવી છે. અરજ કરે છે અબળા તેવું ધારો રે વાલાજી, વાલપણું વાલમજી માં વિસારો મારા વાલાજી. આ તિથિઓના ગરબામાં જેઠ સુદ દશમને પૂતના સમ હત્યારી સ્વામી આ રીતે ગણાવે છે. દશમે દુખિયા કે ધાસ હુનર નારી રે વાલા જે, દશમે દુખિયા કે ધાસ હુનર નારી રે વાલા જે, દશમે દુખિયા કે ધાસ હુનર નારી રે વાલા જે, દશમે દુખિયા કે ધાસ હુનર નારી રે વાલા જે. આ ક્યાંથી આવી તૂતના સમ હત્યારી મારા વાલા જે, સમહત્યારી મારા વાલાજી, ક્યાંથી આવી પૂતના સમહત્યારી મારા વાલાજી. અરજ કરે છે અબળા તેઉર ધારો રે વાલાજી, અરજ કરે છે અબળા તેઉર ધારો રે વાલાજી. હે વાલપણો વાલમજી માવી સારો મારા વાલાજી, હે વાલપણો વાલમજી માવી સારો મારા વાલાજી. અરજ કરે છે અબળા તેઉર ધારો રે વાલાજી, અરજ કરે છે અબળા તેઉર ધારો રે વાલાજી. આમ ને આમ આવા વિરહના પદો રચી રચી સ્વામી રાત આખી ગાતા અને રડતા રહેતા હતા.
વિરહે જુરતા જુરતા સ્વામી આ ક્રંદ સાથે ક્યારેક એવું કહેતા, એ જ દુખના દુખના ડુંગર તો તૂટી પડ્યા, અને હૈયું રહે નહીં હા, અરે પાપી પ્રાણ, આ પાપી પ્રાણ નીકળે નહીં, કોને કહું યે ગા. આમ સ્વામી મહારાજના ગયા પછી બહુ વિયોગમાં દુઃખી જિંદગી જીવતા હતા. શ્રી હરિ મહારાજની પાસે જ્યારે પ્રેમથી સંગીત સાથે કીર્તન ગાન કરતા, ત્યારે મહારાજ સ્વામીના કીર્તનને માન દેતા, સ્વામીના પ્રેમને સ્વીકારતા, ખસતા ખસતા ગાદી તેકેથી હેઠા ઉતરીને સ્વામી ગાતા હોય ને ત્યાં ઠેઠ હામે પહોંચી જતા. મહારાજને ભાન નહોતું રહેતું કે હું ક્યાંથી ક્યાં ખહતો ખહતો આવી ગયો. ક્યારેક ક્યારેક સ્વામીને પોતાના પ્રિતમ પ્રાણીની પોતા પ્રત્યે આવી પ્રેમની જે લીલા છે એ યાદ આવી જતી. ત્યારે પોતે ગોપીનાથજી મહારાજની આગળ બેસી સારંગી લઈ અને આવા પદો ગાતા, ક્યારે હવે દેખું રે હરિ હસતા, ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારા મંદિરિયામાં વસતા, ક્યારે હવે દેખું રે હરિ હસતા, ક્યારે અતિ વિરહથી આ પદ ગાતા આંખેમાંથી આંસુડાની ધારા ચાલી. પદ પૂરું થયું. ભગવાન શ્રી હરિથી રહેવાનું નહીં, ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી પ્રગટ થઈ ભગવાન સ્વામિનારાયણે પ્રેમાનંદ સ્વામીને હાર પહેરાવ્યો. પ્રેમાનંદ સ્વામી ઉભા થઈ ગયા, મહારાજ તમે? કે હા, હું અહીંયા જ છું, એમ કહીને પ્રભુ સ્વામીને ભેટી પડ્યા. આ મૂર્તિમાં હું અખંડ રહ્યો છું સ્વામી, તમે એવું ન માનશો કે હું વયોગ્ય છું. એટલું કહેતા મહારાજ અદૃશ્ય થઈ ગયા. મહારાજના વિયોગે ઝૂરતા સ્વામીએ આવી રીતે અનેક પદો લજા છે. 12 મહિનાના નામ નિર્દેશ સાથે મહારાજને ઉદ્દેશીને 5 પદમાળાઓ રચી છે. એમાં 3 પદમાળામાં તો અધિક માસનો પણ સમાવેશ છે. 12 મહિનાના 12 પદ, પરંતુ જેમાં અધિક માસનો સમાવેશ છે એના તો 13-13 પદ થાય. આવી 5 પદમાળા રચી છે. એમાં પણ 2 પદોમાં તો અધિક માસમાં જ પોતાને ભગવાન શ્રીહરિનું મિલન થયું છે, ભગવાનની ઓળખાણ થઈ છે એવું વર્ણન કર્યું છે. એ જ રીતે તિથિઓના કાવ્યો પણ ઘણા બનાવ્યા છે. સ્વામીના વિરહના પદોનો અભ્યાસ કરતાં સ્પષ્ટ જણાય છે કે ગોપીઓ કરતાં પણ તેમને પ્રગટ પ્રભુમાં અનેક ગણો પ્રેમ હતો. દિન પછી દિન જાય છે.
ગઢપુરમાં ભગવાન સ્વામિનારાયણનો અંતિમ સંસ્કાર કર્યો તે જ જગ્યાએ સંવત 1887ના મહામાસમાં નિત્યાનંદ સ્વામીએ મોટું મંદિર તૈયાર કર્યું અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ ત્યાં પરમાત્માની પાદુકાની પ્રતિષ્ઠા કરી. તે માટે મોટો મહોત્સવ કર્યો ત્યારે રઘુવીરજી મહારાજ ગઢપુર આવેલા. મહોત્સવ પૂરો થતાં આચાર્યશ્રીએ પ્રેમાનંદ સ્વામીને હાથ જોડીને વિનંતી કરી હતી કે હે પ્રભુના હૃદય સમા સંત, કૃપા કરીને વડતાલ એકવાર પધારો. આચાર્યશ્રીની આજ્ઞા થઈ એટલે સ્વામી વિચારમાં ઊંડા ઉતરી ગયા. સ્વામી, શું વિચાર કરો છો? મહારાજ, આપ મને વડતાલ આવવાનું કહો છો, પરંતુ આપની આજ્ઞાનું કેવી રીતે પાલન કરવું એનો વિચાર કરું છું. કેમ જે જ્યારથી મારા પ્રાણ આધાર પિયું મને છોડીને ચાલ્યા ગયા છે ત્યારથી મારા માટે તો પ્રાણ પ્રાણ વયા ગયા હોય અને એકલો દેહ રહી ગયો હોય એવું થયું છે. હું એમ માનું છું કે મારા પ્રાણ જ નથી, કેમ જે શ્રીહરિ જ મારા પ્રાણ હતા. છતાં જેવી મહારાજની ઈચ્છા, પરંતુ મહારાજશ્રી, ત્યારથી મેં નક્કી કર્યું છે કે હવે આ દેહ રહે ત્યાં સુધી આ દાદાના દરબારમાંથી, આ ગોપીનાથજી મહારાજના મંદિરથી આ ગઢડું છોડીને ક્યાંય જવું નહીં એવી મારા અંતરની ઈચ્છા છે. અરે સ્વામી, તમારી વાત સાચી, પણ મહારાજ સદા આપની પાસે સ્વામી પ્રગટ જ બિરાજે છે, આપનામાં પણ મહારાજ સાક્ષાત છે. તમોએ સ્વામી ચિંતા નહીં કરવી, તમે આનંદમાં રહો. બીજી વાત કહું તો સ્વામી, મહારાજે દર પ્રબોધની એકાદશીએ સહુને વણ તેડે વડતાલ આવવાનું કહ્યું છે, માટે મહારાજની આજ્ઞાનું પાલન થાય અને આપને હરિકૃષ્ણ મહારાજના દર્શન થાય એવા હેતુથી મેં આપને વડતાલ આવવાનું કહ્યું છે. મહારાજશ્રી, આપ યોગ્ય જ કહો છો, માટે હું કાર્તિકી સમયમાં જરૂર આવીશ. આચાર્યશ્રી વડતાલ ગયા. ત્યાર પછીની સાલ 1888ની આવી, પ્રબોધનીનો સમય આવ્યો અને પ્રેમાનંદ સ્વામી વડતાલ ગયા છે. કાર્તિક સુદ 12 દેવોનો અભિષેક થયો, પાટોત્સવ ઉજવાયો, હરિકૃષ્ણ મહારાજના અભિષેકમાં દર્શન કર્યા, લક્ષ્મીનારાયણ દેવના અભિષેકના દર્શન કર્યા, ધર્મભક્તિ વાસુદેવ આદિ તમામના દર્શન કર્યા, મંદિરના પાછળના ભાગમાં અભિષેક થયા બાદ પાટોત્સવ અંગેની સભા થઈ છે. વિશાળ ચોકમાં સંતો ભક્તો હજારો હજાર ભરાયા છે. ભગવાન સ્વામિનારાયણ સ્વધામ ગયા પછીનો આ પ્રથમ સમયો હતો. કેમ જે મહારાજ ગયા પછી 6 સુધી બધાએ સંતોએ ભજન જ કર્યું હતું, કોઈ ઉત્સવ સમયા નહોતા કર્યા. ભગવાન સ્વામિનારાયણ સ્વધામ ગયા ત્યારથી પ્રેમાનંદ સ્વામી રોજ સવારે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની સામે બેસી સારંગી લઈને પ્રેમ ભીના હૃદયે 2 ગાતા હતા, કહેતા 8 ગાતા અને પછી સારંગીને એક બાજુ મૂકી દેતા, આખો દિવસ પછી સારંગીને અડતા નહીં. અને આ સમયમાં આચાર્યશ્રીએ એમને આજ્ઞા કરી કે સ્વામી, આજ આપ કાંઈક કીર્તન ગાઓ. હાલમાં સર્વે સંતો ભક્તોને દિલાસો દેવાની જરૂર છે, મહારાજના વિયોગે સૌ દુઃખી છે, તમે કાંઈક એવા કીર્તન ગાઓ સૌને આનંદ થાય, માટે આપ સારંગી સાથે કીર્તન ગાન કરો તો સૌના હૈયા હળવા થાય. આ વાતમાં સૌ સંતોનો પણ આગ્રહ ભળ્યો. પછી આચાર્યની આજ્ઞા અને સંતોની ખૂબ વિનંતીથી સ્વામીએ હાથમાં સારંગી લીધી. ધીમે ધીમે કરુણ સ્વરે
વિરહની વેદના સાથે પદ ઉપાડ્યું છે. સજની શ્રીજી મુજને સાંભળ્યા રે, સજની શ્રીજી મુજને સાંભળ્યા રે, સજની શ્રીજી મુજને સાંભળ્યા રે, એ હઈ રે હર ખરયો ઉભરાય, સજની શ્રીજી મુજને સાંભળ્યા રે, સજની શ્રીજી મુજને સાંભળ્યા રે, નેણે આંસુ રે ધારાવહે, નેણે આંસુ ની ધારાવહે, વિરહે મનડો વ્યાકુળ થાય, સજને વડતાલના ચોકમાં સંતો હરિભક્તોની મેદની છે. પ્રેમાનંદ સ્વામી નેત્ર મીજી સારંગીના સુર સાથે ભગવાનમાં તન્મય થઈ આ પદ ગાઈ રહ્યા છે. સ્વામીની આંખમાંથી આંસુડા ટપકે છે. હવે તો આખી સભાને આ કરુણતાની અસર થવા લાગી, સૌની આંખમાં જળજળી આવવા માંડી. શ્રી કહો શોભાંગ અંગ તણી રે, શ્રી કહો શોભાંગ અંગ તણી રે, નિરખી લાજે કોટિ કા, સજને મુજને સાંભળ્યા રે,
पाछा पलंगी तोरा होश थारे હૃદય દ્રાવક બનતું ગયું. સભામાં બેઠેલા દરેક શ્રોતાઓના હૃદય ચીરાવા લાગ્યા અને સૌના નેત્રમાંથી અશ્રુઓ વહેવા લાગ્યા. એક પછી એક પદ ગવાતા ગયા. ચારેય પદ પૂર્ણ થયા અને આખી સભા જોઈ રહી. પ્રેમાનંદ સ્વામીના હાથમાંથી સારંગી પડી ગઈ અને સ્વામી ધરતી ઉપર ઢળી પડ્યા છે. નિશ્ચેષ્ટ થઈ ગયા. સભામાં આક્રંદ આક્રંદ થઈ ગયું. આ ગજબનો ઇતિહાસ વડતાલના ચોકમાં સર્જાણો હતો. પ્રેમાનંદ સ્વામીના પ્રેમની સૌને ઝાંખી થઈ ગઈ. ભગવાન સ્વામિનારાયણના વિરહે એ સાધુએ 25 વર્ષ કેમ કાઢ્યા હશે એ કલ્પનામાં આવતું નથી. પ્રેમાનંદ સ્વામીના હૈયામાં ઉભરાતા પ્રેમમાં આખી સભા તણાણી. બધાએ એ પ્રેમ ગંગામાં તેદી સ્નાન કર્યું હતું અને તરબોળ થયા હતા. વાલા ભક્તો, ત્યારબાદ એકવાર અમદાવાદમાં ભરાયેલા એક સમયામાં પ્રેમાનંદ સ્વામી ગયા હતા ત્યાંના સંતો ભક્તોના આગ્રહથી. અને એ વખતે પણ ત્યાં શ્રીજી મહારાજના વિરહની ગરબીઓ સ્વામીએ ભાવથી ગાઈ હતી. આ જ પદ ત્યાં પણ ગાયું હતું અને આ બાબતે કવિ દલપતરામે લખેલ બુદ્ધિ પ્રકાશ નામના ગ્રંથમાં એમણે વર્ણન કરતાં કહ્યું હતું કે તે દિવસે ત્યાં એકઠા થયેલા હજારો સત્સંગીઓના નેત્રમાંથી અશ્રુ પ્રવાહ વહ્યો હતો ને સ્વામીનો કંઠ પણ રૂંધાઈ ગયો હતો તથા પોતે પણ પૃથ્વી ઉપર ઢળી પડ્યા હતા. આવો પ્રેમાનંદ સ્વામીનો પ્રેમ હતો. એ જી આવો હતો, એ જી આવો હતો સ્વામી શ્રીનો શ્રીહરિમાં પ્રેમ નિષ્કામ. તેથી જ પ્રેમ સખી એવું સાર્થક થયું છે ના. દિવસ પછી દિવસ જાય છે. પ્રેમાનંદ સ્વામીને જ્યારથી પોતાના વાસ્તવિક જન્મનો ખ્યાલ આવ્યો કે હું બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છું, આ મુક્તાનંદ સ્વામી મારા દાદાના દીકરા છે, આ બધો જ્યારથી ખ્યાલ આવ્યો ને
ત્યારથી સ્વામી પોતાની પાસે જે કોઈ મુમુક્ષુ શિષ્ય થવા આવે એમને પોતે શિષ્ય નહીં કરતા મુક્તાનંદ સ્વામીને અર્પણ કરી દેતા કે સ્વામી આને તમારો શિષ્ય કરો અને સાધુ રાખો. પોતાને નામે એણે કોઈ સંત કર્યા નહીં. અદ્ભુત એમનો ત્યાગ છે. પોતાના નામે કોઈ શિષ્ય સ્વામી કરતા નહીં. પોતાના નામે શિષ્ય સ્વામી કરતા નહીં. ક્યાંથી મહાન હોય પ્રેમાનંદ સમ ત્યાગવાન. કોઈ શિષ્ય મળતા નહીં એમને, શિષ્ય રાખતા નહીં, બીજાને દઈ દેતા. માની ગુરુ મુક્તાનંદ સદાય તેમને સેવતા. મુક્તાનંદ સ્વામી ધામમાં ગયા પછી તો ગોપાળાનંદ ગુરુ માનીને સેવા હતા. પછી તો ગોપાળાનંદ પણ ગુરુ વિનાના એક દિવસ નથી રહ્યા. આજ્ઞા પાળતા સદાય મુમુક્ષુ સ્વામીને સોંપતા. પછી જે કોઈ શિષ્ય થવા આવે કે ચેલો ગોપાલ સ્વામીને હોંકી દેતા. હજી રહી ન શકે બધાય પ્રેમાનંદ વત નિર્બંધન. જ્યારે પ્રેમાનંદ સ્વામીએ એ બાબતે ક્યાંય ધ્યાન જ દીધું નહીં. કેટલા નિર્બંધન નિસ્પૃહી સંત, ધન્ય છે પ્રેમાનંદ સ્વામીને. સદગુરુ ગોપાલંદ સ્વામીએ શ્રીજી મહારાજ સ્વધામ ગયા પછી કેટલાક સંપ્રદાયના કાયમી ચાલે એવા પૂર્વ પર વિચારીને સુંદર બંધારણો બાંધ્યા છે, તાકી સમગ્ર સત્સંગ શ્રીહરિપરાયણ રહે. અને એ વખતે ગોપાલંદ સ્વામીએ પ્રેમાનંદ સ્વામીને આજ્ઞા કરી. પ્રેમાનંદ સ્વામી કે હા સ્વામી, તમે મહારાજની સ્વાભાવિક ચેષ્ટાના સુંદર પદો રચો. સ્વામીની આજ્ઞા થતાં પ્રેમાનંદ સ્વામીએ પ્રથમ શ્રીહરિને રે ચરણે શીશ નમાવું આ 10 પદો રચ્યા છે. અને ગોપાલ સ્વામીએ સમગ્ર સત્સંગને આજ્ઞા કરી કે રોજે સાંજે બધાએ આ પદ ગાવા. આજે આખા સંપ્રદાયમાં પ્રેમાનંદ સ્વામીના કરેલા આ ચેષ્ટાના પદો ગવાય છે. તેમજ સૌ ભક્તોને નિત્ય પ્રભુ પાસે શું મંગાય અને શું પળાય તેના અનુસંધાનવાળી એક સુંદર પ્રાર્થના પ્રેમાનંદ સ્વામી પાસે રચાવી. આજે સંપ્રદાયના દરેક મંદિરોમાં નિત્ય સંધ્યા આરતી બાદ પ્રેમાનંદ સ્વામીની ગોપાલ સ્વામીની આજ્ઞાથી રચેલી પ્રાર્થના ગવાય છે. નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ મહાત્મ જ્ઞાન યુક્ત ભક્તિ તવ એકાંતિક સુખધામ, જેમાં સ્વામીએ પ્રથમ મહારાજ પાસે 7 વરદાન માગવા તે કયા માગવા એ શીખવાડ્યું. ત્યારબાદ તમામ સત્સંગીઓએ 11 નિયમ તો ખાસ પાળવા જ, એ નિયમો કયા તે પણ એમાં વણીને સમગ્ર સત્સંગીઓને શીખવાડ્યું છે. વાલા ભક્તો, આવી પ્રેમાનંદ સ્વામીની આ સત્સંગમાં અજોડ સેવા રહી છે. ગઢપુરમાં જૂનાગઢના નારણજીભાઈ જે પેન્ટર હતા તે ધામમાં ગયા છે. તે પછી ગઢપુર રહેતા મહારાજે એની પાસે ઘણા બધા સુંદર ચિત્રો કરાવ્યા છે. ગોપીનાથજી મહારાજની મૂર્તિ પણ એની પાસે કરાવી છે. નારણજીભાઈ ચિત્રકાર ધામમાં ગયા પછી કોઈ ચિત્રકાર રહ્યા નહીં. ગોપાલ સ્વામીને ધામમાં જતાં પહેલાં વિચાર આવ્યો કે કોઈક પેન્ટર હોય તો સારું. એવામાં સ્વામીને ખ્યાલ આવ્યો કે પ્રેમાનંદ સ્વામી હાજા માંદા થાય
એની દેખભાળ કોણ રાખશે, એની સેવા કોણ કરશે? ગોપાલ સ્વામીને ધામમાં જતા પહેલાં પ્રેમાનંદ સ્વામીની ચિંતા થયેલી, કેમ જે પ્રેમાનંદ સ્વામીએ પોતાના કરીને કોઈ માણસને રાખ્યા નથી, પોતામાં કોઈને જોડ્યા નથી, એકલા અટુલા મહારાજના વિરહમાં ગાતા રહ્યા છે. આ સંત છેલ્લે હાજા માંજા થાય, આની સેવા કોણ કરશે? આમ સ્વામીને ચિંતા થઈ એટલે સ્વામીએ એક લખા ભગત હતા, લક્ષ્મણ ભગત, એને બોલાવ્યા. લખા ભગત કે હા સ્વામી, હું કહું એ મારી વાત માનશો, મારી આજ્ઞા પાળશો? કે સ્વામી તમે કોણ ન કરું, ભગવાને સૌને તમારી આજ્ઞામાં રહેવાની આજ્ઞા કરી છે, ને બે આચાર્યના હાથ પણ તમને હોંપીને હોવને તમારી આજ્ઞામાં રહેવાનું કહ્યું છે. સ્વામી કહે છે કે લખા ભગત, અત્યારે ગઢપુરમાં એક ચિત્રકારની જરૂર છે, પરંતુ જો તમે પ્રેમાનંદ સ્વામીની સેવા કરો તો મારા આશીષથી તમને ચિત્ર દોરતા સરસ આવડશે. પણ પ્રેમાનંદ સ્વામીની સેવા કરો તો હું તમને એ આશીર્વાદ આપું છું કે તમે સારામાં સારા પેન્ટર થઈ શકો. લખા ભગત કે સ્વામી, તમે પેન્ટર થવાનો આશીર્વાદ આપો ન આપો, આપની આજ્ઞા મારે માટે તો સોનાનો શણગાર. હું પ્રેમાનંદ સ્વામી જેવા સંતની સેવા પામ્યો, બહુ મારા મોટા ભાગ. હું રાજી ખુશીથી પ્રેમાનંદ સ્વામીની સેવા કરીશ. આમ એણે વચન સ્વીકાર્યું. ગોપાલ સ્વામી બહુ રાજી થયા અને આશીર્વાદ આપ્યો કે તમે સારા ચિત્રકાર થશો. પછી આ લખા ભગતે પ્રેમાનંદ સ્વામીની છેલ્લી અવસ્થા સુધી ખૂબ સેવા કરી. ગઢપુરનો ઇતિહાસ એમ કહે છે કે પ્રેમાનંદ સ્વામીને સેવા કરનાર સેવક કોઈ નહોતા. હાજા માંદા એમને ઘણી બધી મુશ્કેલી વેઠવી પડી હતી, પણ ભગવાને અને ગોપાલ સ્વામી જેવા સંતોએ એમના ત્યાગને, એમના પ્રેમને, એમની ગરીબાઈને બરાબર ધ્યાનમાં રાખીને તકે તકે ગોઠવણ કરી આપી હતી. જીવન છે, ગમે એને ગમે ત્યારે ગમે તેવું દુઃખ આવી પડે, પણ પરમાત્માનો દઢ આશરો હોય, સંતોના દાસ થઈને જીવતા હોઈએ તો જરૂર એ દુઃખને સહજતાથી તરી જવાય છે. આ પ્રેમાનંદ સ્વામીના જીવનમાંથી જાણવા મળે છે. લખા ભગતે ખૂબ સેવા કરી. પ્રેમાનંદ સ્વામી લખા ભગત ઉપર ખૂબ રાજી થયા. ધામમાં જતા પહેલાં પ્રેમાનંદ સ્વામીએ પોતાની પાસે શ્રીજી મહારાજે આપેલા પ્રસાદીના જે કાંઈ વસ્ત્રો હતા, નખ હતા, જે વસ્તુ હતી તે લખા ભગતને આપી, અને મહારાજના અસ્થિ પ્રેમાનંદ સ્વામી પાસે હતા, કેશ હતા, ચરણારવિંદ હતા, આ બધું લખા ભગતે ગોપાલ સ્વામીની આજ્ઞાથી ખૂબ સેવા કરી એટલે એમને આપ્યું. વાલા ભક્તો, આવી તેને રાજીપાની મોજ મળી. ગોપાળાન સ્વામીના આશીર્વાદથી પાર્ષદ લખા ભગતના જીવનમાં કંઈ નહોતું આવડતું તો પણ સુંદર ચિત્રકળા ફૂટી ઉઠી. ખૂબ સરસ ચિત્ર દોરતા, અને એમના શિષ્ય જસવંત ભગત થયા. એ ચિત્રકળાનો વારસો ગોપાળાન સ્વામીનો આશીર્વાદ એના શિષ્યમાં હોપ્યો, તો જસુ ભગત પણ ચિત્રકાર થયા, તેના શિષ્ય ભગુ ભગત થયા, એમાં પણ એ વારસો ઉતર્યો, એ પણ સારા ચિત્રકાર હતા. એના શિષ્ય કાના ભગત થયા, એમાં પણ એ ચિત્રકળા ઉતરી, અને એના શિષ્ય પાર્ષદ પેન્ટર નાનજી ભગત થયા, જેને તમે બધાએ જોયા હશે ગઢડામાં, એ પણ સારા પેન્ટર થયા. આજે સંપ્રદાયમાં ફતેહસિંહ બાપુ વગેરે ઘણા પેન્ટરો આ ગોપાલ સ્વામીના આશીર્વાદથી પરંપરામાં ઉતરતી ચિત્રકળાને આ બધા મહાપુરુષો પાસેથી જ શીખીને પામ્યા છે. આજે સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રોના અને વિધવિધ મૂર્તિઓના અદ્ભુત સ્વરૂપો આ બધા પેન્ટરોએ દોર્યા છે, જેના આપણે મંદિરે મંદિરે અને બધે દર્શન કરીએ છીએ. વાલા ભક્તો, આ નાનજી ભગત આગળ પરંપરામાં પ્રેમાનંદ સ્વામીની પ્રસાદીની વસ્તુ આવેલી. એકવાર નાનજી ભગત મને મળ્યા હતા અને મારા હારું વસ્તુ લેતા આવેલા, એક પ્રસાદીનું કપડું,
એક મૂર્તિ અને એક શિવજી મહારાજનો નખ મારી ઉપર રાજી થઈ પેન્ટર નાનજી ભગતે મને આ વસ્તુ આપી અને મને કહ્યું કે સ્વામી, આ જે મૂર્તિ છે તે ગોપાલ સ્વામીની પૂજાની મૂર્તિ છે, એ મને મળી હતી. તમે ગોપાલ સ્વામીની વંશ પરંપરામાં છઠ્ઠી પેઢી આવો છો એટલે સ્વામીની પ્રસાદીની પૂજેલી આ મૂર્તિ હું તમને આપું છું. અને પછી એમ કહ્યું કે આ જે નખ છે તે પ્રેમાનંદ સ્વામીનો ઉતારેલો છે, આ નખ શ્રીજી મહારાજનો તમને આપું છું, અને આ શ્રીજી મહારાજના વાળ તે મુક્તાનંદ સ્વામીના છે એ પણ તમને આપું છું, પ્રસાદીના વાળ આપ્યા છે. એમ હરી ઈચ્છાથી પ્રેમાનંદ સ્વામીએ શ્રીજી મહારાજનો નખ ઉતારેલો એ મારી પાસે છે, આ ભગત પાસેથી આવ્યો. વાલા ભક્તો, આ બધો સંપ્રદાયનો ઇતિહાસ જે કાંઈ જાણવા મળ્યો તે આપની આગળ રજૂ કર્યો છે. સ્વામીની પ્રસાદીની વસ્તુ છેલ્લે પેન્ટર નાનજી ભગત પાસે હતી, પછીની કાંઈ ખબર નથી. સમય પછી સમય જતો રહ્યો. વિક્રમ સંવત 1908 સાલ આવી. પ્રેમાનંદ સ્વામીના જીવનમાં એક જબરો આઘાત થયો છે. શું? તો કે જેમને એણે બધું સોંપી રાખ્યું હતું એવા સદગુરુ ગોપાલ સ્વામી વૈશાખ વદ 4 અને શુક્રવાર તારીખ 7/5/1852 ના રોજ સ્વધામ સીધાવ્યા. આ આઘાત સ્વામીશ્રીને ઘણો વહમો લાગ્યો. પછી તો પોતે આવા આવા મોટાને ધામમાં જતા જોઈ કાયમ મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ, હવે મને કેદી તેડી જશો તમારી સેવામાં. એવા સમયમાં એક બીજી દુઃખદાયી ઘટના ઘટી. આ ઘટના છે સત્તાધીશોની, ભગવાન શ્રીહરિની ઊભી કરેલી નહીં, સત્તાના મદમાંથી પેદા થયેલી. સત્તા અઘરી પચાવવી, પચાવે કોઈ કવીર, સત્તાના અભિમાનમાં કંઈક મરાણા મીર. સ્વતંત્રપણું આવે ત્યારે માણસમાં ગાંડ પણ ઊભું થાય છે. સત્તા દુઃખનું ઘર છે, સત્તા શાંતિ નાશક, સત્તા પામી દુખી થયા સેંકડો નર બેશક. વાલા ભક્તો, ગઢપુરના મહાન સંત પૂજ્ય ત્રિકમચરણદાસજી સ્વામી એમની ચોપડીને આધારે એક પ્રસંગ રજૂ કરું છું, જે ત્રિકમચરણદાસજી સ્વામીના શિષ્ય પૂજ્ય શાસ્ત્રી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી અત્રે સભામાં બિરાજમાન છે. ભગવાન સ્વામિનારાયણ ધામમાં જતા પહેલા દાદા ખાચરને એમ કહે છે કે દાદા, રૂપિયા લાવ. દાદા ખાચર ભગવાન સ્વામિનારાયણ પાસે નગદ નાણું રૂપિયાનું દોણું ભરીને લાવ્યા છે. ભગવાન સ્વામિનારાયણે એમાંથી રૂપિયાનો ખોબો ભર્યો. સભામાં બેઠેલા પરમાનંદ સ્વામીની હામું જોઈને કહ્યું કે સ્વામી પરમાનંદજી, અહીં આવો. સ્વામી મહારાજ પાસે ગયા. તમારો ખેસ રાખો, એમ કહેતા રૂપિયાનો ખોબો પરમાનંદ સ્વામીના ખેસિયામાં ઠલ્યો. લ્યો આ રૂપિયા સ્વામી, તમને ધન બાદ નહીં કરે. મહારાજ કહેવા શું માગો છો? સ્વામી, તમે આજથી ગઢપુર મંદિરના મહંત. મહારાજ મને હું કહું એમ કરો, જેવી આપની આજ્ઞા. ભગવાન સ્વામિનારાયણે પરમાનંદ સ્વામીને ગઢપુર ગોપીનાથજી મહારાજના મંદિરના મહંત બનાવ્યા.
હારે આશીર્વાદ આપ્યો કે તમને આ કાંઈ બાદ નહીં કરે. ભગવાન તો ધામમાં વયા ગયા, વરસ પછી વરસ જાય છે. 12 વર્ષ પરમાનંદ સ્વામીએ ગઢડા મંદિરની મહાનતાએ કરી નિર્બાધપણે. પછી સ્વામીને શારીરિક બીમારી થઈ, તાવ આવ્યો, મગજમાં તાવ ચડી જાય તો સ્વામીને ખ્યાલ નહોતો રહેતો, ચિત્તભ્રમ જેવું થઈ જતું. તેથી એકવાર મંદિરની એક સરખી વ્યવસ્થા તેઓ જાળવી ન શક્યા. એમાં એકવાર ગોપીનાથજી મહારાજના ઘરાણા ઉતારી ગીરવે મૂકી કડિયાન પગાર ચૂક્યો. સ્વામીની માંદગીના ચિત્તભ્રમના બધા સમાચાર વડતાલ આચાર્યશ્રીને પહોંચ્યા એટલે આચાર્ય મહારાજે ગઢપુરના મહંત બદલ્યા. તેમણે સુંદરિયાણાના હેમરાજ શેઠના દીકરા પૂજા શાહને વડતાલ બોલાવ્યા અને ગઢડાની મહાનતાની એમને આજ્ઞા કરી અને મોરછા કહેતા પરવાનો એમને લખી આપ્યો. પછી આચાર્યશ્રીની આજ્ઞાથી મહાનિષ્ઠાવાન પૂજા શેઠે મૂછો મૂંડાવી. ત્યાંથી પૂજા શેઠ ઘેર આવ્યા, ઘરેથી 5,000 રૂપિયા લીધા, ઘોડે સવાર થઈ અને ગઢપુરમાં આવ્યા. ત્યારે જ્યાં ઘી ગોળનો કોઠાર હતો ત્યાં ઘોડી ઊભી રાખી અને ઘોડીએ બેઠા બેઠા જ હુકમ છોડ્યો, પરમાનંદ સ્વામીને બોલાવો. એટલે કોઈકે કહ્યું કે પૂજા શેઠ તમને બોલાવે છે. સ્વામી પૂજા શેઠ પાસે આવ્યા એટલે સ્વામીને મોરછાપનો ખરડો બતાવ્યો. વાંચો, તેજોરીની કૂચીઓ લાવો. પરમાનંદ સ્વામી બહુ રાજી થયા. આ બોજ લેનારા આપ પધાર્યા, બહુ સારું કર્યું, લ્યો આ બધી કૂંચીઓ. એમ કહી સ્વામી અંતર્વૃત્તિ વાળી ભગવાનના ભજનમાં જોડાઈ ગયા. સર્પ કાંચળી ઉતારે એમ સત્તા ઉતારી નાખી મનમાંથી. એ જી ધન ધન આ મહાસંતને જેનું પરમાનંદ છે નામ, સત્તાનું બંધન થયું નહીં આપણે રહેવું આમ. સત્તા ચોટાડે સહુને મળે તો નહીં મુકાય, મૂકી દે તે વિરલા બાકીના બહુ કુટાય. એને માટે ખેંચા તાણી ખૂન સુધીની થાય છે. કોઠારી થવાન, મહંત થવાન, ચૂંટણીમાં ચૂંટાવા, કેટલા કેટલા ખાવા દાવાને કેટલું ખોટું થાય છે અને સત્તા ઉપર બેહીને એના ઘમંડને એના ભૂંડા હેવાને એની બધી જે કાંઈ ક્રિયાને વાતું આ બધું ડાયા સુગ્ન વ્યવહારમાં પડ્યા હોય તે અથવા તો વ્યવહારની નજીકથી આવેલા હોય એને બધાને આ ગંધાણેલું હોય છે. બધાને અનુભવ હોય છે થોડો ઘણો. પરંતુ પૂજા શેઠે આ રીતે સ્વામી પાસેથી ચાવીઓ લીધી એ વાતની જાણ જ્યારે જીવુબાને થઈ ત્યારે એના હૃદયમાં ખેદ ઉપડ્યો. ભગવાન સ્વામિનારાયણના પ્રાણ પ્યારા જીવુબા હજી ધરતી ઉપર જીવિત છે. ભગવાન સ્વામિનારાયણ ગયા પછી 30 વર્ષ એમણે દેહ રાખ્યો અને હરિકૃષ્ણ મહારાજની ગઢડામાં ગોપીનાથજીની બાજુમાં પ્રતિષ્ઠા કર્યા પછી જ મહારાજ એમને ધામમાં લઈ ગયા. જીવબાને આ વાતની ખબર પડી, હૃદયમાં બહુ પીડા થઈ અને એવું બોલી ગયા કે સ્વામી જેવા પવિત્ર સંતની પાસેથી ઘોડે બેઠા બેઠા કૂચીઓ લઈ લીધી, એ બહુ ખોટું કર્યું. પછી પૂજા શેઠ ગઢડા મંદિરની મહાનતા કરે છે, કોઠારી થયા છે, વરહ કેડે વરહ આવ્યું જાય છે. 10 વર્ષના વાણા વાયા. આ સમયે મંદિર તથા દાદા ખાચરનો વહીવટ ભેળો ચાલતો હતો. તેથી એકવાર ગોપાલ સ્વામીએ દાદા ખાચરને બોલાવીને કીધેલું, દાદા હવે મંદિરનો અને તમારો વહીવટ જુદો કરી નાખો, આગળ જતા દેશકાળ હારા નહીં રહે, વિવિધ ભાતના કોઠારીઓ આવશે, તમને તકલીફ પડશે.
તમે તમારું કરો. સારું સ્વામી, જેવી આપની આજ્ઞા. દાદા ખાચરે વચન માથે ચડાવ્યું ને પોતાનો વહીવટ બધો વ્યવસ્થિત નોખો કરી નાખ્યો. આ રીતે ગોપાલ સ્વામીએ સંપ્રદાયની સુંદર વ્યવસ્થા બાંધી હતી અને ત્યાર પછી સ્વામી ધામમાં ગયા હતા. પણ પૂજા શેઠ વહીવટમાં આવ્યા છે પછી પ્રેમાનંદ સ્વામીને તકલીફ પડી છે. એકવાર પૂજા શેઠે સર્વ સાધુ અને પંક્તિમાં જ જમવાનું ફરમાન કર્યું કે બધાય સાધુએ પંક્તિમાં જ જમી જાવ, ફક્ત માંદા સાધુઓને થાળી ત્યાં લઈ જવાની છૂટ, બાકી બધાએ અહીં ભેળા જમવા આવવું. પરંતુ પ્રેમાનંદ સ્વામીને તો મોટી બા ગોપીનાથજીનો થાળ મોકલતા પ્રેમાનંદ સ્વામી જમી રહે પછી પ્રસાદી મોટી બા જમતા ભગવાન સ્વામિનારાયણની એમને આજ્ઞા હતી. પરંતુ અમુક લોકોના ચડાવવાથી પૂજા શેઠને સત્તાના કેફમાં ભાન નથી રહ્યું કે આમાં મોટી બા છે, મારે આમાં ન પડાય. પૂજા શેઠ તો ઉપડ્યા ગયા પ્રેમાનંદ સ્વામીને આસને. એકાંતમાં મળીને કહ્યું પ્રેમાનંદ સ્વામી કે હા કોઠારી સાહેબ, તમો નિત્ય આસને અહીં એકલા જમો છો? હા. મોટી બા દયા કરીને ગોપીનાથજી મહારાજનો થાળ મોકલાવે છે, હું જમું છું. સ્વામી તમારી વાત સાચી, પણ સાધુ માટે એકલા જમવું બરાબર ન કહેવાય. તમે સાધુ છો માટે હવે તમારે પંક્તિમાં જમવા આવી જવું હો. અને સાંભળો, હવે ગોપીનાથજી મહારાજનો થાળ અહીં તમારી પાસે નહીં આવે. તમારે જમવું હોય તો સેવકો પાસેથી પંક્તિમાંથી મગાવી લેવું, પણ એ થાળ હવે અહીં નહીં આવે. બહુ સારું કોઠારીશ્રી. પૂજા શેઠ ત્યાંથી ચાલતા થયા અને સ્વામીના હૃદયમાં વેદના ઉપડી. માણસને ક્યારેક ક્યારેક ખબર નથી રહેતી કે હું જે આ કરું છું, હું જે આ બોલું છું, એની હામાના હૃદયને કેટલી પીડા થશે અને એના ફળ મને ક્યાંથી કેવી રીતે કેવા ભોગવવાના થશે એનું ભાન ભગવાનની જેના માથે કૃપા હોય એને રે, બાકી બધાય નથી રહેતું. અને સત્તાધીશોને તો કોઈ દી ન રહે. અને જો કોક સત્તાધીશોને આ બધો ભાન ને વિવેક ને જ્ઞાન રહે તો સમજવું કે આની હારે ભગવાન છે. બાકી સત્તા હારે માન હોય છે, ભગવાન નહીં. સત્તાની ભાષા જુદી હોય છે, સત્તાની ચાલ જુદી હોય છે, સત્તાધીશની આંખનો કરંટ જુદો હોય છે. પ્રેમાનંદ સ્વામીનું હૃદય ચિરાણું. એણે મોટી બાને કહેવડાવ્યું કે બા, તમે જે મારે માટે થાળ મોકલતા હતા તે હવે આજથી મોકલશો નહીં, કારણ કે પૂજા શેઠે પંક્તિમાં જમવાનો પ્રતિબંધ કર્યો છે, ઠેરાવ કર્યો છે, માટે મારે પણ તેમના નિયમ પ્રમાણે રહેવું પડશે. ભગવાન સ્વામિનારાયણ ગયા પછી સ્વામિનારાયણના નિજ સેવકો, અંગત ભક્તો, સંતો, ભાઈઓ, બહેનોને નવા નવા સંપ્રદાયમાં આવીને ભણીને મોટા થયા કે વહીવટમાં કોઠારીઓ થયા, એમના વર્તનને વાણી કેવા કેવા આંકરા વેઠવા પડ્યા છે એ આ કથા સાક્ષી પૂરે છે. મહારાજના મળેલાને પાછળનાએ આવીને સત્તાઓ હાથમાં લઈને જે કાંઈ તોફાન કર્યા ને એ ઓલા લોકો જોતા જોતા ધામમાં ગયા કે ખેલ હવે શરૂ કર્યા. એણે મહારાજ ગયા, મહારાજના મળેલા ગયા, હવે હવને છૂટા દોર પ્રાપ્ત થયા. પ્રેમાનંદ સ્વામીના આ સમાચાર મોટીબાએ સાંભળ્યા એટલે મોટીબાના હૃદયમાં એટલો બધો ખળભળાટ થઈ ગયો કે ન પૂછો વાત. આ શું
અને મોટી બાના મુખમાંથી શબ્દો નીકળી ગયા. પૂજો, પૂજો એટલે કચરો. એને આ બાબતમાં શું ખબર પડે? એ તો હમણાં આવ્યો છે. અને મને તો મહારાજ ધામમાં ગયા ત્યારે આજ્ઞા કરતા ગયા છે કે પ્રેમાનંદ સ્વામીને જમાડીને જમજો, માટે ગમે તે થાય પણ મહારાજની આજ્ઞા પાળવી એટલે પાળવી. પૂજો કેમ નહીં, પ્રભુ કેમ કરવું છે. ને જો પ્રેમાનંદ સ્વામી આજ થાળ નહીં જમે તો મારે પણ જમવું નથી. આવું બા બોલી ગયા. આ સમાચાર આવીને માણસે પ્રેમાનંદ સ્વામીને કહ્યા એટલે પ્રેમાનંદ સ્વામીની આંખમાંથી આહુડાની ધાર થઈ. વહીવટની ચુંગાલમાં બે પ્રેમી દિલ એવા પીડાણા કે ન પૂછો વાત. આની વહીવટવાળાને ક્યાંથી ખબર હોય? સત્તાધીશોને આની વાસ જ ન આવે. એ તો બધા બીજી વાસમાં નાક ખોશીને બેઠા હોય છે. પ્રેમાનંદ સ્વામીનું હૃદય રડ્યું. એણે માણસને કહ્યું કે બાજો જમે નહીં તો મારાથી જમાય નહીં. હામ હામી આવી રીતે ગોઠવાઈ ગયું. ન પ્રેમાનંદ સ્વામી જમ્યા, ન મોટીબા જમ્યા. મોટીબા બહુ નારાજ થયા અને એવું બોલ્યા કે આજકાલનો આ પૂંજો મારાથી પણ અવળો ચાલે છે. એ સમજે છે હું એના મનમાં. મોટીબાનું હૃદય દુખાણું એટલે બીજે જ દિવસે પૂજા શેઠ કોઠારીને મહંતને વાહામાં મોટું ગુમડું થયું. પીડા થાય કે મારું કામ. કાળી બળિતરા થવા લાગી. ભગવાનની નિષ્ઠાવાળા હતા ને, સુંદરિયાણે મહારાજને લઈ ગયા હતા અને એના બાપની પાછળ વૈષ્ણવ નાત્ય બહુ મોટી ઉપાધિ કરી હતી કે તમે કંઠીઓ કાઢી નાખો તમારા બાપનો દાડો જમીએ. ત્યારે આ લોકોએ મહારાજની નિષ્ઠા રાખેલી ને કંઠી નહીં કાઢેલી. એવા ભગત પ્રગટના ઉપાસક, પણ સત્તાએ તો લાફો એને આંટ્યો જ. પણ ભગત હતા એટલે ખબર પડી ગઈ કે મોટીબા દુખાણા એનું આ ગુમડું થયું. તરત જ પૂજા શેઠ મોટી બાની પાસે આવ્યા છે. બા, હવે તમે જમી લો, મારો અપરાધ ક્ષમા કરો ને મારી ઉપર દયા કરો. અને મોટી બા આકળા થઈને ખીજાઈને બોલ્યા કે હવે દયા બીજે જન્મે થશે, અત્યારે નહીં થાય, જવા દો. પૂજા શેઠ પછી બહુ દુઃખી થયા અને બે ત્રણ દિવસમાં દેહ પડી ગયો. એ જીજુઓ, જુઓ મોટાને કોચવતા જીવનું બગડી જાય. પળમાં મોક્ષ માર્ગેથી જીવને પડી જવાય. કાળ વગીનો જન્મ લાગી ગયો. શ્રી હરિ ના વાલાને દુખવા નહીં જરાય. સત્તા ખાતાના કેફમાં એ જોજો રખે ભૂલી જવાય. અરે પૂર્વે મોટા મોટાને ભૂલ પડાવી જરૂર, સત્તાના અભિમાનથી સદાય રહેવું દૂર. પૂજા શેઠને મફતનો આવી પડ્યો જનામ. સેવા કરતા કરતા ગર્ભવાસ મળ્યો, ધામ મળશે એવી આશા હતી. પૂજા શેઠને મફતનો આવી પડ્યો જનામ. સેવા પર પાણી ફર્યું, રાજીપો થઈ ગયો ખતમ. વાલા ભક્તો, આ બનાવ બની ગયો. પરંતુ
આ બનાવથી નિત્ય વાલાના વિરહે ઝૂરતા પ્રેમ મૂર્તિ પ્રેમાનંદ સ્વામીને હવે જગત ઝેર બની ગયું કે હવે મહારાજ શાહ હારું આઈ રાખે. હા, હવે કાંઈ લેવાનું નથી, રહેવા જેવું નથી. દેહ અને દુનિયા વેરાન વન જેવી લાગવા માંડી. પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા હતી કે તમે અમારા લીલા ચરિત્રના કાવ્યને ગ્રંથો લખજો, તમારા જેવા સંતોને હું ધામમાં તેડી જાઉં, તો પછી આ બધું તમે મારી લીલા વગેરે નજરે જોયું હોય એને કોઈ લખી શકે નહીં, એના ગ્રંથ થઈ શકે નહીં. એ તો તમ જેવા સંતથી થાય એટલે હું ધામમાં લઈ જવાની ઉતાવળ નથી કરતો, એમ મહારાજના મનની વાત. જૂના સંતોનું એવું કહેવું છે કે આ સમયે મહારાજની આજ્ઞાથી શ્રીહરિની લીલાના ગ્રંથો પ્રેમાનંદ સ્વામી રચતા હતા. ખુદ સ્વામી પણ શ્રીહરિ ધ્યાન મંજરી ગ્રંથને લખે છે અને એમાં પ્રકરણ 5માં સ્વામી કહે છે, મો પર કૃપા કૃપાનિધિ કીની, મો પર કૃપા કૃપાનિધિ કીની, નિજ જન જાની આજ્ઞા મોહે દીની, નિજ જન જાની આજ્ઞા મોહે દીની, મેં યહ વિગ્રહ ધરી અનુપા, પરમ રસ રૂપા, પરમ રસ રૂપ અનુપમ લીલા કરી છે, પરમ રસ રૂપા બરનવતાઈ કરી વિસ્તારા, એ લીલાના ગ્રંથો લખો વિસ્તારથી, પ્રાકૃત પદ ભાષા રસ ધારા, પ્રાકૃત પદોમાં રસ ધારાવાહી ભાષામાં આ બધા ગ્રંથોની રચના કરો. શ્રીહરિ આજ્ઞા શિષ ધરી, મોર મતી અનુસાર ધ્યાન મંજરી રસ ભરી, બરનું સબ હિતકાર. શ્રીહરિની આજ્ઞા પ્રમાણે સ્વામીશ્રીએ પોતાની છેલ્લી ઉંમરે ગઢપુરમાં રહી શ્રીહરિ ધ્યાન મંજરી ગ્રંથ રચ્યો. તે સંવત 1910ના ચૈત્ર વદ અમાસને ગુરુવારે પૂરો થયો, જેમાં કુલ 927 દ્વાસ ઓરઠાને છંદ છપાઈ છે. ત્યારબાદ શ્રી હરિકૃષ્ણ નારાયણ ચરિત્ર આવો ગ્રંથ લખવાનો સ્વામી આરંભ કર્યો. એ ગ્રંથ સ્વામી પૂર્ણ કરે છે, તેના 68 અધ્યાય છે, 3976 દોહા છંદ છે. સંવત 1911માં કાર્તિક વદ અમાસને સોમવારે ગઢપુરમાં દાદાના દરબારમાં આ ગ્રંથ પ્રેમાનંદ સ્વામીએ પૂર્ણ કર્યો છે. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ ગ્રંથ રચના કરતા કરતા છેલ્લે જ્યારે શ્રી હરિકૃષ્ણ નારાયણ ચરિત્રામૃત ગ્રંથનો ઉપસંહાર કરતા ત્યારે જ સ્વામીને પોતાના અંત સમયનો ખ્યાલ આવી ગયો. તેથી તેઓ જ તેનો પોતાના હાથે શ્રી હરિકૃષ્ણ નારાયણ ચરિત્રામૃતમાં ઉપસંહાર વાળતા લખે છે, હરિ કે ચરિત્ર તાકે ગ્રંથ કરે યહ ભાવ કા, ભગવાનના ચરિત્રનો ભાવથી મેં આ ગ્રંથ કર્યો, તનકી અવધિ વાકે સમીપ આયે તરત દેહી, મારા શરીરની અવધિ તરત સમીપ આવી ગઈ, સમીપ મૃત્યુ આયે ગ્રંથ યહ પૂરણ ભયે, મોત એકદમ સમીપ આવી ગયું અને ગ્રંથ પૂરો થઈ ગયો, મરજી જૈસે રહાય શ્રી હરિ કી બને ઉધિમી, જેવી મહારાજની મરજી હોય બસ એવું જ બને છે પ્રભુ વધારો. આમ ગ્રંથ પૂરો થયો તે જ દિવસે સંવત 1911ના કાર્તિક વદ અમાસને દિવસે સવારે 10 વાગે સ્વામી બોલ્યા, આ મહારાજ અનંત મુક્તો સાથે મને તેડવા પધાર્યા છે, ગોપાલ સ્વામી આવ્યા છે, મુક્તાનંદ સ્વામી આવ્યા છે, મોટું વિમાન લાવ્યા છે, હવે હું સદા શ્રીહરિની સેવામાં જાઉં છું, લ્યો સૌને છેલ્લા મારા જય સ્વામિનારાયણ. એમ કહી પ્રેમાનંદ સ્વામી આંખો મીચી ગયા.
આશરે 75 વર્ષની ઉંમરે ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી અખંડ મહારાજની સેવામાં પહોંચી ગયા. હાજર રહેલા ઘણા સંતો ભક્તોને શ્રીહરિના પ્રત્યક્ષ તેદી દર્શન થયા હતા. આમ સ્વામી શ્રી ગઢપુરમાં જ અક્ષરવાસી થયા છે. સ્વામી શ્રીની વિદાયથી સહુ થયા શોકાતુર, સ્વામી શ્રીની વિદાયથી સહુ થયા શોકાતુર. તે દિવસે સહુના નેત્રથી ચાલ્યા નિર્ના અરે રે, એક પછી એક સહુ જાય છે હરી હજૂર. ક્યાં સુધી નિજથી અમને શ્રી હરી રાખશે દૂર. મોટી વાત બહુ રીડે કે હવે હું કોને જમાડીને જમીશ, મહારાજ મને ક્યાં સુધી દૂર રાખશે. પણ ભગવાનની આજ્ઞા પૂરી પાળીને પૂરી નહીં કરું ત્યાં સુધી મહારાજ મને નહીં લઈ જાય. મહારાજે મને કહ્યું છે કે ગોપીનાથજી મહારાજની બાજુમાં અમારું હરિકૃષ્ણ મહારાજ નામે ધ્યેય સ્વરૂપ ધરાવજો. મોટી વાત રડ્યા, હવે હું કોને જમાડીશ. હે હરિ, આપે કરી તી આજ્ઞા, રાજી થઈ જગદી. સમય પછી સમય ચાલ્યો છે. આ રીતે સંપ્રદાયમાં ઘટનાઓ ઘટી છે. હવે પ્રેમાનંદ સ્વામીની સાહિત્ય સેવાને હું આપની આગળ પ્રસ્તુત કરું છું. સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ સમય સમય પ્રમાણાના અસંખ્ય પદો અને ગ્રંથો રચ્યા છે. આટલા ગ્રંથો આપણી જાણમાં અત્યારે આવ્યા છે. એક શ્રી હરિ ધ્યાન મંજરી, બે વિવેકસાર, ત્રણ શિક્ષાપત્રી દોહાવલી, ચાર સર્ગ નિસરણી, પાંચ 24 એકાદશી મહાત્મય, છ ઉન્મત્ત ગંગા મહાત્મય, સાત શ્રીમદ ભાગવત મહાત્મય, આઠ સત્યભામાનું રૂષણું, નવ ગોપીનાથજી મહારાજનો ગરબો, દસ શિવજીનો ગરબો, અગિયાર શ્રી હરિ સ્વરૂપ ધ્યાન સિદ્ધિ, 30 પદો છે આ ગ્રંથ છે, બાર સ્વરૂપ ભક્તિ નિર્ણય જે હમણાં આપણને પ્રાપ્ત થયો, 13મો ગ્રંથ છેલ્લો જેદી પૂરો થયો તેદી સ્વામી ધામમાં ગયા એ શ્રી હરિકૃષ્ણ નારાયણ ચરિત્રામૃત, જેને શાસ્ત્રી સ્વામી અહીંયા કુંડલમાં રહીને ભાષાંતર કર્યું છે, એને આપણે દિવાળીએ પ્રકાશિત કરવાના છીએ. આટલા ગ્રંથો સ્વામીએ રચ્યા છે. એક ભુજ મંદિર દ્વારા પ્રેમાનંદ કાવ્ય ભાગ એક અને ભાગ બેમાં પ્રકાશિત થયું છે. એમાં આશરે 4000 જેટલા પદો પ્રસિદ્ધ થયા છે. પરંતુ હજી સ્વામીના ઘણા અપ્રકાશિત પદો છે સંપ્રદાયની લાઇબ્રેરીઓમાં, કોઈ સંતોના પટારામાં. અંદાજે 2-3000 જેટલા અપ્રકાશિત પદો હજી પડ્યા હશે એવું અમારું માનવું છે. વાલા ભક્તો, પ્રેમાનંદ સ્વામીના સાહિત્યે મને ખુદને બહુ મદદ કરી છે. પ્રેમાનંદ સ્વામીના સાહિત્યને મેં ઘણું વાગોળ્યું છે, એના બહુ વિવેચન કર્યા છે. હું આપની આગળ થોડીક વાત કરી જાઉં. અક્ષરના વાસી વાલો આ પદો ઉપર મેં નવસારીમાં વિવેચન કર્યું હતું. ચલે કે જે બેઠકે મહારાજા એના 4 પદો ઉપર વડોદરામાં વિવેચન કર્યું હતું. આજ મારે ઓરડે રે એ 4 પદોનું વિવેચન વડોદરામાં કર્યું હતું. ઓરા ઓ ને ધર્મ કુંવર રે આ 6 પદનું રવિસભા વડોદરામાં અને કુંડળધામમાં વિવેચન કર્યું છે. ધર્મ કુંવર ઘનશ્યામજી મારા પ્રાણ તરા આધાર આ 4 પદનું અમેરિકામાં શિબિરમાં વિવેચન કર્યું હતું. વંદુ સહજાનંદરસ રૂપ આ 8 પદનું શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 7 કુંડળધામમાં કર્યું હતું. કીજીએ ધ્યાન શ્રી ધર્મના કુંવરનું આ 8 પદનું સ્વામિનારાયણ સત્સંગ શિબિર વડોદરામાં કર્યું હતું.
સવારના ધ્યાનના સેશનમાં આ બધા પદો ભક્તોને ધ્યાન કરાવવામાં મને કરવામાં ખૂબ ઉપયોગી થયા છે. શોભા શી કહું રે રૂડી આ છ પદ શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 11 કુંડળમાં સવારમાં ધ્યાનના સેશનમાં આનું વિવેચન કર્યું હતું. ધર્મકુંવર હરિકૃષ્ણ ચરણ નખ ચંદને આ ચાર પદનું સ્વામિનારાયણ સત્સંગ શિબિર 12માં કુંડળમાં વિવેચન કર્યું છે. એમ અગણિત વિશ્વ રચાય આ એક પદ શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર હોળમાં કુંડળમાં વિવેચન કર્યું છે. સહજાનંદજી સ્નેહી સુખધામ આના ચાર પદ સ્વામિનારાયણ સત્સંગ શિબિર 17માં કુંડળમાં વિવેચન કર્યું છે. શ્રી પુરુષોત્તમ બહુ નામી મને મળ્યા આ ચાર પદ સ્વામિનારાયણ સત્સંગ શિબિર 17માં કુંડળમાં વિવેચ્યા છે. રે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એના ચાર પદ હમણાં જ હિંડોળા ઉત્સવના ઉદ્ઘાટનની રવિસભામાં વિવેચ્યા છે. વાલા ભક્તો, સ્વામીના 13 જેટલા ગ્રંથો છે, એમાંથી અમુક ગ્રંથોની કથા મેં કરી વાળી છે અને સત્સંગને એની શીડી વિશેડી ઉપલબ્ધ છે. આ જે પદો મેં અત્યારે વર્ણવ્યા એની પણ શીડી વિશેડીઓ ઉપલબ્ધ છે. સ્વામીના ગ્રંથો પર કઈ કઈ કથા થઈ ચૂકી છે તો સ્વામીનો વિવેકસાર ગ્રંથ હિંમતનગરમાં મેં કથા કર્યો છે. સર્ગ નિસરણી ગ્રંથની ગોધરામાં કથા કરી છે. સ્વરૂપ ભક્તિ નિર્ણય હમણાં હિંડોળાન્યા ઉત્સવમાં આ ગ્રંથની કથા કરી છે. શ્રી ધ્યાનમંજરીની કથા શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 18થી ચાલુ છે. 19માં એની કથા સવારના વારે થઈ અને આ 20મી શિબિર જે દિવાળીએ આવે છે એમાં પણ આ ધ્યાનમંજરી ગ્રંથની કથા સવારના વારે થશે અને આ શિબિરમાં એ ગ્રંથ પૂરો થશે. આખે આખો ગ્રંથ શીડી વિશેડી ડીવીડીમાં ઉપલબ્ધ થશે. ઓરાઓ શ્યામ સ્નેહી આ 8 પદો ધ્યાન ચિંતામણીના કહેવાય છે. ઘણા વર્ષો પહેલાં એને મેં ગાય એની શીડી સત્સંગમાં બહાર પાડેલી છે, જેને હજી હરિભક્તો ખૂબ પ્રેમથી સાંભળીને ધ્યાન ધરે છે. ધ્યાન શુદ્ધિના 30 પદો કીર્તન સહ ધ્યાન ડીવીડી ગાઈને બહાર પાડેલ છે. વાલા ભક્તો, આ એક એક કાવ્યો એના વિવેચનો એ આપણને ખૂબ અમૃત સમાન સુખદાયી છે. પ્રેમાનંદ સ્વામી ન હોત તો આ કાવ્યો ક્યાંથી હોત? કાવ્યો ન હોત તો વિવેચ્યું શું હોત? અને આપણે આ માણ્યું, વિવેચ્યું, જાણ્યું ન હોત તો ભગવાન સ્વામિનારાયણમાં આપણને પ્રેમ, નિષ્ઠા, ભક્તિ ન થયા હોત. પ્રેમાનંદ સ્વામીને લાખો લાખો વાર વંદન છે. એક વાતની અત્રે યાદી આપું છું. પ્રેમાનંદ સ્વામી કેવા સંગીતકાર હતા? એણે પોતાના રચેલા કાવ્યોમાં 82 પ્રકારના રાગનો પ્રયોગ કર્યો છે. સ્વામીએ કાવ્ય રચનામાં પ્રયોજાયેલા જે જે રાગ રાગણીઓ છે તે આપની આગળ અત્યારે હું વાંચી જાઉં છું. સોહિણી, મારું સોહિણી, પરજ, દેશી પરજ, મારું, કાલિંગડો, બિભાસ, ભૈરવ, નટ, રામકલી, દેવગંધાર, બિલાવલ, ભૈરવી, ભૈરવી પ્રભાતી, તોડી, આશાવરી, સામેરી, સારંગ, સોરઠ સારંગ, મલ્હાર, ધુર્યો મલ્હાર, સોરઠ મલ્હાર, ધનાશ્રી, કાફી, જંગલો, પૂરબ, ગોડી, કલ્યાણ, યમન કલ્યાણ, હમીર કલ્યાણ, કલ્યાણ ભોપાલી, જિંજોટી, ખમાચ, શ્રીટંક, બિહાગ, કાનડો, અડાણો, અરગજા, કવિત, કહરવા, કેદાર, બિહાગ, બિહાગ ઠુમરી, તિલાના, દાદરા, મંગલ, રેખતા, સોરઠ, વસંત, બિહાગડો, કાનડો, મારું, માલકોંશ, પરજ, હોરી, લલિત, રામકલી ઠુમરી, ગુર્જરી, રામગરી, બંગાલી, સામેરી, સોરઠ સારંગ, સારંગ મલ્હાર, કાફી, હોરી, પૂરબ માઢ, પૂરબી, પૂર્વી કલ્યાણ, કાનડો, માઢ, મેવાડો, નાયકી, માલિંગડો, લાવણી, સોલા, વેરાડી, મારવા, સહાના, નાયકી માઢ, બિહાગ માઢ, કલાઈડો, જેજેવંતી, ભૂપ કલ્યાણ, નટ માઢ અને 82મો કાફી રેખતા. આટલા રાગો સ્વામીના કાવ્ય રચનામાં પ્રયોજાયેલા છે. આ કોઈ સામાન્ય વાત ન કહેવાય. આને સમજતા હોય આ સમજે. આપણે તો આનો પાઠ સાંભળ્યો ને વાંચ્યો એમાંય બહુ મોટું પૂન સમજ્યો. હવે આપની આગળ અંતિમ ઉપસંહાર કરું છું. આવા વિપુલ સાહિત્યનું સર્જન કરનાર પ્રેમમૂર્તિ પ્રેમાનંદ સ્વામીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદના કરું છું. પ્રગટ પ્રભુના પ્રેમી પ્રેમ સખી પ્રેમાનંદ સ્નેહ સદા સેવ્યા જેને સ્નેહી સહજાનંદ
અદ્ભુત હતું દાસપણું મૃદુતાનો નહીં પાર નિર્માનિતા નિષ્કામતા પરાભક્તિ અપાર પ્રભુ પ્રગટ મિલનનો પલ પલ હૈયે તલસાટ અખંડ રહે અંતરમાં પરમાત્માની વાત એ જ નિર્બંધન ગુણગ્રાહિતા મોજ પામ્યા હરીથી બહુવાર છતાંય તે છલકાણા નહીં ધન ધન એનો પ્યાર અહમ શૂન્ય કાવ્યો કરે હતા સારા ગાયક અનેક ભાષાને જાણતા સિતાર આદિના વાદક પ્રગટ મૂર્તિ ઉપાસી પ્રગટ ગ્રંથ લેખક પ્રગટ લીલારસ ભોગી પ્રગટમાં નહીં શક મુસ્લિમ જાણી કનડતા કેટલાક એને ઘણીક વાર એ જ મુસ્લિમ જાણીને કનડતા કેટલાક ઘણીક વાર પ્રગટ પ્રભુ ત્યારે સંભાળતા સૌથી રાખી પ્યાર આવા પ્રેમાનંદજીનું રૂડું ગાયું આખ્યાન 2067ની જન્માષ્ટમીએ મહાન ગુણ ગાય કર જોડીને માગું એવું વરદાન સહુ મળી કૃપા કરજો હું ભૂલું નહીં ભગવાન પ્રેમ સખી પ્રેમે કરી તમ જેવા ગુણ મહાન કૃપા કરી મને આપજો જેથી રીજે ભગવાન સ્વામી પ્રેમાનંદજી અને પ્રભુ સહજાનંદ રાજી થઈને મને આપજો હરિમૂર્તિનો આનંદ શ્રી હરિ સંત સત્સંગી કૃપા કરી અપાર જ્ઞાન જીવનને આપજો રાજીપો અપરંપાર ઇતિ શ્રી પ્રેમમૂર્તિ સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામીનું આખ્યાન સંપૂર્ણ સહુને જય સ્વામિનારાયણ તો સૌ પ્રથમ પ્રવચનમાળાનો દોરમાં હરિભક્તોમાં પ્રવચન લેવા છે નડિયાદના નરસિંહભાઈ કચ્છી. આજે હૃદયમાં એક આનંદ થાય છે આપણા જીવનમાં કે તમારા જીવનમાં ઘણી જન્માષ્ટમીઓ ગઈ છે. એક ત્રિપત્રીની કથા ગુરુજીએ વડોદરામાં કરી તે દિવસે પણ આનંદ ઉભરાયો હતો, પણ એના કરતાં પણ આજે પ્રેમાનંદ સ્વામીનું આખ્યાન સાંભળ્યા પછી હૃદયમાં અતિ અતિ આનંદ થયો છે. પ્રેમાનંદ સ્વામીના જીવનમાં થી આપણને કહેતા મને તો એવું થયું કે ખાલી પ્રેમાનંદ સ્વામીના જીવનચરિત્રને નિમિત્ત બનાવી પૂજ્ય ગુરુજીએ આપણને ભગવાન પ્રત્યે પ્રેમ કેવો હોવો જોઈએ, આપણામાં દાસત્વ ભક્તિ કેવી હોવી જોઈએ અને આપણામાં ધર્મ કેવો હોવો જોઈએ, આપણામાં સહનશીલતા કેવી હોવી જોઈએ અને સંતો અને ભક્તોને અને દરેકને રાજી કરવા માટે કેવું તાન હોવું જોઈએ એવા અનેક ગુણો આપણામાં કઈ રીતે આવે એનું વર્ણન કરી આપણા જીવનને ધન્ય બનાવ્યું છે. હવે આગળ પ્રવચનમાં નૈનેશભાઈ આણંદથી આવ્યા છે, તેઓ ટૂંકમાં પોતાની હૃદય ઉર્મીઓ રજૂ કરશે. નૈનેશભાઈ આણંદ. અહીં આગળ ગુરુજીએ જે રીતે રજૂઆત કરી, જે આપણને એનો ઇતિહાસ કહ્યો, એમ આપણને થાય કે આપણે તે વખતે જીવીએ છીએ, બીજું કશું આપણને ખ્યાલ ના રહે મનમાં. અને સૌથી વધારે વાત તો એવી અડી ગઈ કે છેલ્લે છેલ્લે આટલા બધા મહારાજની નજીક, આટલો બધો ભગવાનમાં પ્રેમ, એટલા બધા ઉચ્ચ કોટીના, તોય છેલ્લે એને જે આવ્યું દુઃખ કે પૂજા શેઠે જે વર્તન કર્યું, તો
આપણી આજુબાજુ પણ આપણે તો આ સત્સંગમાં જીવવાના છીએ. સત્સંગની બહાર તો આપણે કોઈ એવો સંબંધ હોતો નહીં, મોટાભાગનો સંબંધ અહીં આગળ છે. તો આપણાથી, આપણા કોઈ પ્રકારના અભિમાનથી, આપણા કોઈ સ્વભાવથી, આપણી આજુબાજુવાળા કોઈ ભક્ત કે કોઈ સંત આપણા વચનથી કે વર્તનથી દુખાઈ ના જાય અને આપણે જન્મ નાઈ જાય એટલા માટે ખાસ ધ્યાન રાખવું એવું મને તો લાગે છે. જય સ્વામિનારાયણ. પૂજ્ય દયાળુ સ્વામી આવી પોતાનું હૃદય ઉર્મિઓ રજૂ કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા વાલા પ્રાણ આધાર, પ્રેમનો મહાસાગર, પ્રેમને પારખનારા, નવાજી શકનારા વાલા વાલા મહારાજ, મહારાજના અતિ વાલા, આપણને પ્રેમાનંદ સ્વામીના આખ્યાનમાં જેમણે 3 દિવસ નિમગ્ન કરી દીધા એવા વાલા ગુરુજી, અત્રે ઉપસ્થિત પૂજ્યપાઠ શાસ્ત્રી સ્વામી, સર્વે વાલા વંદની સંતો, આપ સર્વે ભાવિક ભક્તજનો, ભાઈ શ્રી નરસિંહભાઈ કચ્છીએ કહ્યું કે મારી જિંદગીની બહુ બધી જન્માષ્ટમીઓ ગઈ પરંતુ આવી જન્માષ્ટમી મેં ક્યારેય અનુભવી નથી, કારણ કે એ આવા સર્વાવતારી મહારાજ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પહેલાં ક્યારેય આવ્યા નહોતા અને પ્રેમાનંદ સ્વામી જેવા મહામુક્તો આ બ્રહ્માંડમાં ક્યારેય થયા નહોતા એની આ દિવ્ય મહાઅલૌકિક કહાનીઓ આપણે સાંભળી. સદગુરુ પ્રેમાનંદ સ્વામી જેવા એક મહાન ધુરંધર પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને ઓળખી ચૂકેલા, સંપૂર્ણ સમર્પિત થઈ ચૂકેલા એ મહાસંત પૂજ્યપાદ ગુરુજીએ પહેલા દિવસે એમને માટે એક દોહામાં શબ્દ વાપરેલો, ગરીબડા. ખરેખર એમનું 3 દિવસ આખ્યાન સાંભળ્યું, સોય પાછળ જેમ દોરો ચાલ્યો આવતો હોય એમ એમના જીવનમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રત્યેના પ્રેમની પાછળ ગરીબાઈ સતત ચાલી આવતી હોય એવું દેખાણું. કોઈ પણ આશ્રિત જ્યારે એના કોઈ આશ્રિત વત્સલને શરણે જાય છે પછી સૌથી પહેલામાં પહેલી મૂડી એટલે કૃપણતા છે. શરણાગત બનવું હોય તો શરણાગતને ગરીબાઈ હોવી એ કમ્પલસરી છે. જે કૃપણ ન બની શકે, અકિંચન ન હોઈ શકે, એ કોઈ દિવસ સાચો શરણાગત ન બની શકે. કદાચ બન્યો હોય તોય ન ટકી શકે અને ટક્યો હોય તો પણ એની સાર્થકતા ન પામી શકે. સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ એમની જિંદગીના 75 વર્ષ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એમના વાલા વાલા મુક્તોની શરણાગતિની સાથે સારધાર પાર ઉતાર્યા. પૂજ્યપાદ ગુરુજીએ વચ્ચે એકવાર કહ્યું હતું કે મને એમના જીવનની સૌથી વધારે સ્પર્શી ગયેલી બાબત એટલે કે તેઓએ એની જિંદગીના છેલ્લા શ્વાસ સુધીમાં ક્યારેય અવળું નથી વિચાર્યું. વાલા ભક્તો, આપણે જોયા એક નહીં અનેકવિધ પ્રસંગો આવ્યા, પરંતુ તેઓએ હંમેશા પોતાનો વાંક લીધો, હંમેશા પોતાએ જ સુધરવાનું છે એવી સવળી વાત લીધી અને મહારાજ મહારાજના વાલા સંતો અને ભક્તોની શરણાગતિ જ સ્વીકારી. સદગુરુ પ્રેમાનંદ સ્વામી જેવો અગાધ પ્રેમ મને પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણમાં થાય અને એના જેવો જ ગરીબડો સ્વભાવ, એમના જેવી જ કૃપણતા, પૂર્ણ શરણાગતિ હું લઈ શકું કે મારી જિંદગીમાં કોઈ પણ પ્રકારના અનુભવો મારો ઠાકોર કરાવવા જઈ રહ્યો હોય ત્યારે હું મારા જીવમાંથી મહારાજ મારા વાલા ગુરુજી સર્વે સંતો અને આ સત્સંગ દિવ્ય સમાજ એની સામે સવળું જ લઈ શકું એવી કૃપણતા પ્રભુ અને પ્યારા પ્રેમાનંદ સ્વામી મને આપે એટલી પ્રાર્થના કરીને વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન. પૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી સ્વામી પધારી પોતાની ભાવ ઉર્મી રજૂ કરશે. ગુરુજી આજ કીધું હતું કે પ્રેમી ભક્ત હોય એમાં ગોપીઓની વાત શ્રેષ્ઠ ગણાય, તો પ્રેમાનંદ સ્વામી તો ગોપીઓ કરતાં પણ ચડી જાય એવી પ્રેમ ભક્તિવાળા હતા, તો એની કેટલી પ્રેમ ભક્તિ હશે એ પણ પ્રગટ પ્રભુમાં. પ્રગટમાં નિષ્ઠા કરવી, એમાં પ્રેમ કરવો, એમને ઓળખવા એ બહુ અઘરું કામ છે. આપણી જેવા હાલતા ચાલતા માણસ હોય, મનુષ્ય જેવી ચેષ્ટાઓ હોય,
એમાં પણ પ્રગટ ભગવાનનો ભાવ રાખવો અને ભગવાન તરીકેને ઓળખી કાઢવા એ પ્રેમમૂર્તિ પ્રેમાનંદ સ્વામી જેવાનું કામ છે. અને એ મહારાજના એણે કેટલા બધા ઝીણા ઝીણા ચરિત્રો, એના તિલચીન, એની ચેષ્ટાઓ, એની વૃત્તિ કેટલી ભગવાનને સતત જોડાયેલી હશે કે નાની નાની ઝીણી ઝીણી બાબતો એણે ધ્યાનમાં રાખી અને એણે ભગવાનનું વર્ણન કર્યું છે. એમને અદ્ભુત પ્રેમ હતો ભગવાનમાં, અને આટલું બધું હતું ભગવાન એને ખૂબ મોજ આપતા. ગુરુજી આજ કહેતા હતા તો પણ ક્યારેય છલકાણા નહીં, એ મોટી વાત છે. નહીં તો માણસને થોડુંક પણ માન મળે કે ભગવાન જેવા મોટાનો કોઈનો આશીર્વાદ કે રાજીપો સમૂહમાં જાહેરમાં મળી જાય તો માણસ છલકાઈ જાય. એ અહમ શૂન્ય હોય એનાથી થાય, છલકાવું નહીં. તો આવો અદ્ભુત ભગવાનમાં પ્રેમ, છતાં પણ આટલા ગરીબ જેવા સાધુ અને ભગવાનને રાજી કરી અને જિંદગી જીવી ગયા. અને મહારાજ એટલા બધા રાજી, એટલું બધું મહારાજે એનું ધ્યાન રાખ્યું કે મહારાજ ધામમાં ગયા પછી પણ થાળની પ્રસાદી આપવાની, ગોપીનાથજી મહારાજનો થાળ સીધો એમને ભજાય, એ તો કેટલી મોટી વાત. તો પણ હાવ ગરીબ થઈ અને દાસના દાસ થઈને જીવા, એના જીવનમાંથી ખૂબ શીખવા જેવું છે. તો ભગવાનના ચરણમાં પ્રાર્થના, સંતોના ચરણમાં પ્રાર્થના, એવું ગરીબપણું દાસપણું મને આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. હવે આગળ પ્રવચનમાળામાં પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી પધારશે. મોટામાં મોટો ગુણ સ્વામીનો જોયો તો દાસપણું જે હતું એ આપણે બધાએ શીખવા જેવું છે. અને એવું દાસપણું આવે અને મહારાજ અને સંતો ભક્તો આપણને ગમે ત્યારે ગમે તેમ રાખે, પણ કાયમ માટે સવડું લઈ અને પોતાની જ ભૂલ સ્વીકારી અને પોતે જ ભૂલ સુધારવી છે, અને આ બધા જ મારું હિત કરે છે, મારા હિત માટે જ કરે છે, આવી ભાવના આપણને થાય એવું મહારાજ અને સંતો ભક્તોના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. સાહેબ આનંદ સંત વયોવૃદ્ધ સંત શાસ્ત્રી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામી આવો અને આ પ્રસંગે આપ અમ સૌ કોઈને આપના હૃદયની ઉર્મીઓ રજૂ કરશો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામીજી દૈનિક જે કોઈ કથા કરતા હોય તેમાં, રવિવારની સભામાં કે આવા નિશ્ચિત કરેલા દિવસોના જ્ઞાન યજ્ઞમાં જે આપણને સૌને અમૃત રસાયણ પીરસે છે તે ખરેખર ખૂબ જ તૈયાર કરીને પીરસે છે. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યક્ષ વિરાજમાન હતા, એમના અંતર ધ્યાન થયા પછી આજ સુધી આ જ્ઞાન યજ્ઞનો પ્રવાહ તો લગભગ ચાલુ રહે જ છે. મોટા મંદિરોમાં, આવા શાખા મંદિરોમાં કે સત્સંગમાં નક્કી થયેલા કોઈ ઉત્સવ સમયાઓમાં પણ કથા વાર્તાઓ થતી હોય છે, સારા વિદ્વાનો કથા કરતા પણ હોય છે. ખુદ સ્વામીજી પણ જ્યારથી માનો આ કથા ક્ષેત્રમાં પદાર્પણ કર્યું ત્યારથી સરસ કથા કરી રહ્યા છે, પણ હરેક કથામાં પોતે ખૂબ જ ઝીણવટથી અને નિશ્ચળ ભાવથી કોઈ પણ જાતના મનના કોઈ આગ્રહ સિવાય, પૂર્વગ્રહ સિવાય જે શ્રીજી મહારાજના સ્વરૂપનું, ભક્તિ ભાવનાઓનું, શાસ્ત્રના રહસ્યોનું અને આવા મહાપુરુષોના ચરિત્રોનું જે આપણ સૌને શ્રવણ કરાવે છે તે હું એમ કહું કે આજ સુધીમાં સર્વપ્રથમ આ પદ્ધતિ છે. આના ઉપરથી ઘણા વક્તાઓને, શ્રોતાઓને જાણવાનું, શીખવાનું, મનન કરવાનું અને એને અનુસરવાનું મળશે.